वर्णानामर्थसंघानाम् रसानाम् छन्दसामपि मङ्गलानाम् च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्याम् विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तनीश्वरम् वन्दे बोधमयम् नित्यम् गुरुम् शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्ध विज्ञानौ कवीश्वर कपीश्वरौ उद्भवस्थिति संहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीताम् नतोऽहं रामवल्लभा यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवान् बोधे स्थितीशावताम् वन्देऽहम् तमशेषकारणपरम् रामाख्यमीशम् हरिम् नानापुराणनिगमागमसम्मतम् यत् रामायणे निगदितम् क्वचिदन्यतोऽपि स्वान्तः सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबन्धमतिमञ्जुलमातनोति राजा पार्श्वजी बन्य कुमार मांगेला श्याम गौर सुंदर गौ भाई बन्य भाई एक श्याम अनेक गौर विश्वामित्र महा अनिल आज व्यक्ति से विश्वामित्र जाएगा बड़ा खजान न मई गया हमारे जीवन सफल थे यो प्रभु ब्रह्मण्य देव मैं जाना आज खबर बड़ी खबर तो अभी पारे अनु प्रत्यक्ष साक्षात्कार उसकी प्रत्यक्ष देगा भगवान के वजह ब्रह्मण्य देव से मोहिनी थी पिता दजे भगवान पिता ने मैं प्रेम से मुनि जी छता पिता ने हमने त्याग करो मारे माटे ये बतावे छे भगवान छे ब्रह्मण्य छे એટલે કે ब्राह्मण ने प्रेम करना है चले जात मुनि दीन दिखाई पे कहवाय छे फिर को जारे आ वन में आवे ये वन तो पहला जवान खूब सुंदर हतु पर तारका आए जाए त्यारे आवन शुरू करू त्यारे बधु आखा वन नाश करी नाख्यो ए वन ने जोईने जेवा वन में प्रवेश कर्या કે કદાચ વિશ્વામિત્ર મુનિ રામચંદ્ર જી ને સૂચના આપી હશે હવે આવવાનું આવી ગયું છે એટલે કહેવાય છે ભગવાન પોતાનો ધનુષ એની અંદર પ્રત્યંચા લઈને જેવો ટંકાર કર્યો એવો ટંકાર થયો ધનુષ નો આખું વન ગુંજી ઉઠ્યું તરત તાડકા ને ખબર પડી કોઈ કાઢ્યું છે સીધી દોડતી દોડતી આવી જેવી આવી એમ ઋષિ એને બતાવી જો આ તાડકા ચલે જાત મુનિ દીન દેખાઈ સુની તાડકા ક્રોધ કરી ખાઈ અને તાડકા એ સાંભળ્યું કદાચ મુનિ કહ્યું કે રામચંદ્રજી ને વિચાર આવે ક્યાં તો સ્ત્રી જાનો વધ કેવી થાય કે હું તો ધર્મ નહીં પ્રતિ મૂર્તિમંત ધર્મ ને
સીધું વ્રત થાય જ નહીં. અને એટલા માટે મુનિએ ચોખ્ખે ચૂખો કર્યો છે કે આ તાડકા છે એનો વધ કરો, જરા પણ તમે એની અંદર ક્ષોભ ન રાખશો. કારણ કે એણે અનેક બ્રાહ્મણો અનેક ઋષિ મુનિઓનો સંહાર કર્યો છે, અત્યંત પાપીની છે, માટે એનો વધ કરવામાં ક્યાંય અધર્મ નથી. એવું ઋષિએ ભગવાનને સ્પષ્ટથી કહ્યું, એવું તાડકાએ સાંભળ્યું. સુની તાડકા ક્રોધ કરી રહ્યા છે અત્યંત ક્રોધથી, તો કે એમના ઉપર એમણે હુમલો કર્યો. એ કહી બાણ પ્રાણ હરિલીના એક જ બાણ લીધા. તાડકા જે છે અજ્ઞાનનું પ્રતીક છે, એક જ બાણ. વિદ્યુત વિદ્યુત એક જ બાણ ની અંદર અજ્ઞાન નષ્ટ થઈ જાય. વધારે બાણ હોય છે, અગર એક જ્ઞાન રૂપી બાણ થી અજ્ઞાન નાશ થઈ જાય, એક બાણ માત્ર થી તાડકાનો વધ થઈ ગયો. દીન જ્ઞાન કહી નિજ પદ દીના, એ અજ્ઞાન માં ક્યાં સમાઈ જાય? એક ચૈતન્યમાં, ચૈતન્ય આશ્રિત છે એટલે કે આ તાડકાને પણ એમણે પોતાનું ફળ આપ્યું, એટલે કે એમ પોતાનામાં સમાવી લીધી. કારણ કે ભગવાન થી ભિન્ન તો કઈ છે જ નહીં, માત્ર એવી માન્યતા છે કે હું ભગવાન થી ભિન્ન છું. જેવી આ માન્યતા દૂર થઈ અને દૂર થી હું જ્ઞાન બાણ થઈ કે આપોઆપ જ આ જ્ઞાન પણ એ ભગવાનમાં સમાઈ જાય એમ કહેવાય. એટલે તાડકાને પણ એમણે પોતાની જ પદમાં પોતાની જ ગતિ આપી, પોતાના લોકમાં એને તો કે સામેલ કરી દીધું. આ પહેલું આ ભગવાન કાર્ય થયું શરૂ થયું. સ્ત્રીના વૃદ્ધિ શરૂ થયા ભગવાનના કાર્યમાં, કૃષ્ણ ભગવાનનું કાર્ય પણ પૂતળા વૃદ્ધિ શરૂ થયું. એ પણ અજ્ઞાન, અજ્ઞાન જે છે અવિદ્યા, વિદ્યા એ સ્ત્રીલિંગ શબ્દ છે. અને એટલા માટે સ્ત્રીના રૂપમાં હંમેશા આવતી હોય છે માયા એ પણ, એટલે એટલા માટે સ્ત્રી એનું પ્રતીક છે. અને જેવી રીતે કૃષ્ણ ભગવાને પણ એમના જીવનનો પ્રારંભ, એમના પરાક્રમનો પ્રારંભ કર્યો પૂતળા સમાધિ. રામચંદ્રજી એ પણ આવે છે ધર્મનું, તો કે ધર્મ સંસ્થાપન, પરિત્રાણાય સાધના, વિનાશ આવે છે દુષ્કૃત, આમ દુષ્કૃત લોકોનો વિનાશ કરવા આવે છે એનું પ્રારંભ એ થયો. તબ ઋષિની જે નાથજી છીના વિદ્યા નિધિ કહ વિદ્યા વિના, ત્યારે જોયું ભગવાન. હમણાં વિશ્વામિત્ર પણ જયારે ભૂલી ગયેલા, એટલા પ્રેમમાં મગ્ન થઈ ગયેલા કે કોઈ માધુર્ય ભાવ જો ભગવાનનો પ્રતાપ જોયો એટલે તરત ખ્યાલ ગયા, આ તો ઈશ્વર છે, પરમાત્મા છે, ભગવાન છે, આ તો મારા નાથ છે. એટલે કે આ બાળકો નથી, આ તમારા સ્વામી. તમે ઋષિ નિજ નાથ હિ પોતાના સ્વામી છે અને હૃદય સરસામે ચાંપી દીધા. અને જાણે છે કે આ વિદ્યાનિધિ રામચંદ્ર એક નામ છે વિદ્યાનિધિ, આ વિદ્યાના નિધિ જ છતાંય પણ એમને વિદ્યા આપે છે, એ આનંદની વસ્તુ છે ને. જાણે છે કે આ ભગવાન છે, સર્વ વિદ્યાઓના નિધિ છે, સર્વ વિદ્યાઓની ખાણ છે, અને છતાં પણ એવું જાણીને આનંદપૂર્વક વિદ્યા આપે છે. કારણ કે પોતાની જે વિદ્યા છે એનું સાફલ્ય ત્યારે જ થાય જયારે વિદ્યા આવી રીતે પ્રદાન કરવામાં આવે. એવી વિદ્યા આપી જાતે લાગત સુધા પીપાસા, લાગ અને સુધા પીપાસા અતુલિત બલત અને તેજ પ્રકાશા, એવી વિદ્યા આપી. ક્ષુધા અને પીપાસા ભૂખ અને તરસ લાગે જ નહીં, તો માણસ ખાય નહીં તો પછી દેહની કાંતિ તો વધે નહીં. એટલે ભૂખ તરસ ન લાગે બરોબર, પણ દેહ તો કેવું થઈ જાય, કૃષ્ણ થઈ જાય. તો કે નહીં, આ વિદ્યા એવી છે કે ભૂખ તરસ ન લાગે, ખાવાની જરૂર ના પડે, અને તો પણ અતુલિત બલ તને તેજ પ્રકાશ. અતુલિત બલ, બળ પણ અતુલિત, જેની તુલના હોય બળ પ્રાપ્ત થાય. દેહની અંદર પણ તને તેજ પ્રકાશ, આ દેહ પણ હંમેશા તેજસ્વી રહે અને જરાય ભૂખ કે તરસ ના લાગે, એવી વિદ્યા આ વિશ્વામિત્ર ઋષિ વિદ્યાનિધિને પ્રદાન કરી. મહાયુગ સર્વ સમર્પિકા અનેક ભગવાન શિવજીએ વિશ્વામિત્ર ઋષિ ખૂબ તપશ્ચર્યા કરેલી અને શિવજી એમને અનેક પ્રકારના આયુધોનું વરદાન આપેલું. ખૂબ મંત્ર વિદ્યાની પાસે હતી, બધી ભગવાનને આપી દીધી. પેલા દેવતાઓ આ મંત્ર બોલે વિશ્વામિત્ર ઋષિ અને તરત ગ્રહણ થઈ ગયા. દેવતાઓ બધા ઉભા રહે, દરેક દરેક વિદ્યાના દેવતા હોય, દરેક દરેક વિદ્યાના મંત્ર હોય, એ મંત્ર બધા દેવતાઓ હોય. આમ જેવા મંત્ર ઉચ્ચારણ થાય ઋષિ દ્વારા કે દેવતા હાથ જોડેલા અનુભવ થાય, શું કરીએ, તરત જ ભગવાનમાં સમાઈ જાય. આમ બધી વિદ્યાઓ જોત જોતામાં ભગવાનમાં સમાઈ ગઈ. આયુધ સર્વ સમર્પિત, આ એક મર્યાદા છે. કારણ કે એમણે તો અવતાર ગ્રહણ કર્યો છે, ધર્મનું સંસ્થાપન કરવા માટે મનુષ્ય દેહ ધારણ કર્યો છે, અને એટલા માટે મનુષ્ય જે પ્રકારનું ચરિત્ર કરે એવા પ્રકારનું ચરિત્ર ભગવાન કરે. એમને પહેલેથી સર્વજ્ઞ હોવા છતાં પણ એ સર્વજ્ઞ તો પ્રગટ નથી કરતા, એમને ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું. આવી રીતે બધું જ્ઞાન પ્રદાન કરીને પોતાની કૃતાર્થતા માની, કારણ કે ક્ષત્રિય ખરા. એટલે વિશ્વામિત્રમાં બહુ જ એક વિશિષ્ટ અહીંયા વ્યક્તિ છે, ક્ષત્રિય પણ છે અને બ્રહ્મર્ષિ પણ છે, રાજર્ષિ પણ છે અને પછી બ્રહ્મર્ષિ થયા. એટલે એમની પાસે આપણી વિદ્યાઓનું જ્ઞાન છે. એટલે કારણ કે ભગવાન ક્ષત્રિય પણ છે અને વળી બ્રાહ્મણનામાં પાલક છે, એટલે બંને જ એમનામાં. અને તેથી એમને ક્ષત્રિયને છાજે એવી રીતે આવી, તો કે શસ્ત્ર અસ્ત્ર વિદ્યા પણ આપી, પ્રભુની જે આશ્રમ જાણી અને પછી ભગવાનને આણી પોતાના આશ્રમમાં લઈ આવ્યા. ચંદમૂળ ફલભોજન, હવે રાજકુમાર હોય
એમનું સ્વાગત કે કંદમૂળથી ન થાય. રાજકુમાર આવે છે ને, એમનું સ્વાગત તો બરોબર છે, કરવું જોઈએ. છતાંય પણ ભગત હિત જાણી, કે આ તો ભક્તોના હિત, ભક્તોના હિતકારી ભગવાન છે. એને ભક્તિ પત્રમ પુષ્પમ ફલમ તો એમ ભક્તિ આપ્રયત્ન, ભક્તિપૂર્વક જે કઈ પ્રદાન કરવામાં આવે, તદહમ ભક્તિ પ્રભુતમ ભક્તિ ભક્તિ અપકૃતમ અશનામી પ્રયતાત્મ. ભક્તિઓ જે આપવામાં આવે છે, ભગવાન આનંદ થી કહેતા હોય છે. અને એટલામાં જે કંદમૂળ ફળ જે કે આશ્રમમાં હતા, એ વિશ્વામ ઋષિ આપ્યા, આનંદ ભગવાને એનો આહાર કર્યો. આગળ પછી વર્ણન કરે છે તુલસીદાસજી મહારાજ. પ્રાત કહ મુનિ સન રઘુરાય, ભય જગ્ય કરહુ તુમ જાય, હોમ કરન લાગે મુનિ જારે, આપુર હે મખ કી રખવારી, આપુર હે મખ કી રખવારી. પ્રાતઃ જો પ્રાતઃ કાત ભગવાન ખબર છે, ત્યાં તો હોમ નો સમય થયો, તો હોમ હંમેશા પ્રાતઃકાળ ની અંદર થાય. પ્રાતઃ જેવું થયું, મુનિષને રઘુરાય કહા, તો આજ્ઞાની પણ અપેક્ષા વગર રામચંદ્રજીએ ભગવાને સામેથી જ મુનિને કહ્યું કે હવે નિર્ભય જગ્ઞ કરાવું તું જાય, કારણ કે રક્ષણ કરવા આવેલા. એટલે મુનિના કહેવાની રાહ જોયા વગેરે જ ભગવાન કહે છે કે હવે તમે નિર્ભય થઈને યજ્ઞ કરો, કારણ કે પ્રાતઃકાળ યજ્ઞનો સમય છે અને ઉત્તમાધિકારી છે ને, એટલે એમના કયા વગર જ ભગવાન સામે ચાલીને ગયું. હવે મુનિઓ બધા યજ્ઞ કરો, હોમ કરણ લગે મુનિ ઝારી, બધા મુનિઓનો સમૂહ ઝારી એટલે સમૂહ, બધા મુનિઓનો સમૂહ ત્યાં આગળ હોમ કરો, કારણ કે દરેકના આશ્રમ યજ્ઞ સાધા હોય. બધા લોકો કેટલા વર્ષોના વર્ષોથી એ લોકો એકદમ ભયમાં હતા, અને એ લોકો હોમ કરે તોય પણ કોઈને ખબર ના પડે એવી રીતે કરે. કોઈ જાદુ ઉચ્ચારણ કર્યા વગર, અવાજ કર્યા વગર, ધુમાડા બુમાડા ના જાય, કારણ પેલા રાક્ષસો રાહ જ ધુમાડો દેખાડો કે છે હોમ થયો, સ્વાહા શબ્દ સંભાળવાનું તરત દોડે. એટલે બિચારા મુનિઓ બહુ ડરતા ડરતા છે કે કરે, તોય પણ રાક્ષસો એવા હતા ગમે તે જાણી જાય, અને એમની પેલી આહુતિ પૂર્ણાહુતિ થવા ન જ દે. બસ નિર્ભય જંગ્ય કરું, ભગવાન કહે દો નિર્ભય થઈને જરાય ચિંતા ના કરશો, જેટલા ધુમાડા જાય એટલે ભલે જાય, જેટલો અવાજ થાય જે ઉચ્ચારણ કરો પર આનંદ નથી કરો, એ સિવાય તો યજ્ઞ કરવા મજા જ આવે. એટલે હોમ કરણ લાગે મુંજારી, બધા મુનિઓ હોમ કરવા લાગ્યા, મોટે મોટે મંત્રોચ્ચાર કરવા લાગ્યા, આહુતિ અપાવવા માંડી, સ્વાહા મંત્રો નો નાદ થયેલો હતા ત્યાં અરણ્ય ની અંદર. આ પુરહે મખ કી રખવાળી, ભગવાન પોતે મખ એટલે કે યજ્ઞ રક્ષણ કરવા લાગ્યા. જો આખું છે આખું અરણ્ય છે, આ મંત્રોચ્ચાર નાદ થી જયારે છવાઈ ગયું ત્યારે શું થયું આગળ કહે છે. સુનિ મારી ચનિ સાચર કોહી, મેં સહાય ધાવા મુનિ દ્રોહી, દિનુ ફરબાન રામ દેહિ મારા, સત જો જન ગા સાગર પારા, સત જો જન ગા સાગર પારા. જો આ ધ્વનિ સાંભળ્યો, સુની મારી છે નિશાચર કોહી ક્રોધી, મારી જ હતો, તારકાના બે પુત્રો હતા મારી અને સુબાહુ, એને ખબર તો હતી જ કે મારે માનો વધ થયો છે, અત્યંત ક્રોધમાં હતા, અને જોયું કે હજી યજ્ઞ થઈ રહ્યો છે, અત્યંત ક્રોધથી લય સહાય ધાવા મુનિદ્રોહી, સહાય એટલે એની સેના લઈને આ મુનિઓનું દ્રોહી, બસ આ મુનિ નામ પડે ને એને ક્રોધ આવે, આવો દ્રોહી. તો કારણ કે અજ્ઞાનના પુત્ર અવિદ્યા કામ કર્મ, આમ આના સુમારી અને સુબાહુ આ વિદ્યાના પુત્રો હતા ને, એટલે કામ માંથી ક્રોધ થતો જ આવે, અને માટે લય સહાય ધાવા મુનિદ્રોહી, આ મુનિઓનું દ્રોહી, કામ જ્યાં ક્યાં ના વસી શકે, ત્યાં પણ સત્વ ગુણ હોય ત્યાં કામ ના રહી શકે, આ સાત્વિક ગુણ જયારે આવે ઋષિઓનો તરત કામ જે છે ક્રોધનો પરિણામ, મુનિઓનો દ્રોહી પોતાની સેના
અનેક પ્રકારની લોભ મોહ મરમ આશ્ચર્ય જે કે હોય એ લઈને ભાગ્યો છે તેનો હોય છે. એટલે રામચંદ્રજી એ આવી રીતે મારી છે સ્વભાવ વગેરે સામે આ પહેલી આવી રીતે મારી છે આવી ગયો. બિન ફરબાણ રામ દેહી મારા, શ્રી રામચંદ્રજીનો નાશ ન કર્યો. ફર એટલે ફળ, એટલે જે પીર હોય એની આગળ જે ફળ હોય ને જે લોખંડ નું એ કાઢી લીધેલું એવું ફળ વગરનું બાણ હતું ભગવાન, એવા ફળ વગરનું બાણ તો કે આ મારી છે મારી જેથી ન મરે. સતજો જેને ગા સાગર પારા, અને સૌ યોજન નો મોટો જે સાગર હતો એની પેલી પાર જેને પડે. એટલે એ માન્યું આનું વર્ણન એવું સમજે છે લોકો, આમાં કયા સાગરમાં ગયો? બસ સો યોજન નો સાગર એટલે કે ભારત અને લંકા વચ્ચેનો સાગર, એ જ સો યોજન નો સાગર, એની પાર લંકામાં જેની પડે છેક મારી. એટલે રાવણ ને ખબર પડે કે આવ્યું છે રામચંદ્રજી નો પરાક્રમ શરૂ થઈ જાય ત્યારથી સંદેશો મળી ગયો, અને એટલા માટે મારી છે નાશ ન કરવામાં આવ્યો. સિદ્ધ જેને પડે એને મારીને નાખ્યો, એનો ઉપયોગ કરવાનો છે. એ રીતો સુવર્ણ મૃગ બનવાનો છે અને સીતાના અપહરણ માટે નિમિત્ત બનશે, અને તો રાવણના વધ માટે નિમિત્ત બનવાનો છે, અને એટલા માટે એને માનો નાશ ન કરવામાં આવ્યો. સત જો જનગા સાગર પારા. પછી આગળ કહે છે પાવક સર સુબાહુ પુનિ મારા, અનુજન સાચર કટકુ સંહારા, અનુજન સાચર કટકુ સંહારા, મારી અસુર દ્વિજ નિર્ભયકારી, મારી અસુર દ્વિજ નિર્ભયકારી, અસ્તુતિ કરહી દેવ મુનિ ઝારી, અસ્તુતિ કરહી દેવ મુનિ ઝારી. પછી સુબાહુ આવ્યો, પહેલા મારી થયો પછી સુબાહુ. પાવક સર સુબાહુ પુનિ મારા, તો સુબાહુ ને આગને અગ્નિ નું અસ્ત્ર, પાવક એટલે અગ્નિ, આગને અસ્ત્ર થી એનો વધ કરવામાં આવ્યો. પેલા ને વાયવ્ય અસ્ત્ર છોડવામાં આવ્યું, એટલે જે ઉડ્યો હવાની અંદર પણ મારી આગ્ને અસ્ત્ર ની અંદર, તો કે ભાઈ ને ભસ્મ થઈ ગયો. અનુજની સાથે આ બાજુ રાક્ષસ નો જયારે નાશ થયો મોટા યોદ્ધા નો, ત્યારે લક્ષ્મણજી એ અનુજની સાચર કટક સંહારા, અનુજી લક્ષ્મણજી આ નિશાચર ની સેના થી એનો સંહાર કરી નાખ્યો. મારી અસુર દ્વિજ નિર્ભયકારી, અને આવી રીતે બંને દ્વિજ નિર્ભયકારી બ્રહ્મ ઋષિઓને બધાનો નિર્ભય કર્યા. અસ્તુતિ કરે છે દેવ મુનિહારે, દેવતાઓ અને ઋષિઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓની હિંમત તો બાળાને સ્તુતિ કરે અત્યાર સુધી, કારણ કે આ રાક્ષસો હતા ત્યાં સુધી દેવતાઓને એક તો કશું મળતું જ નહોતું, પેલા લોકો આહુતિ આપવા જ ના થાય. દેવતાઓ બિચારા ભૂખે જ મરતા વર્ષ હજારો વર્ષો સુધી, આ પહેલી વાર લોકોને પુષ્ટિ મળી અને એ લોકો નિર્ભય થયા અને બહાર આવીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ઋષિ મુનિઓ પણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. તપુનિ કછુક દિવસ રઘુરાયા, તપુનિ કછુક દિવસ રઘુરાયા, રહે કીને વિપ્રન પરદાયા, રહે કીને વિપ્રન પરદાયા, ભગતિ હેતુ બહુ કથા પુરાના, ભગતિ હેતુ બહુ કથા પુરાના, કહે વિપ્રયદ્યપિ પ્રભુ જાના, કહે વિપ્રયદ્યપિ પ્રભુ જાના, તબ મુનિ સાગર કહા બુઝાઈ, તબ મુનિ સાગર ચરિત એક પ્રભુ દેખિય જાય, ચરિત એક પ્રભુ દેખિય જાય, ધનુષ જગ્ સુનિ રઘુકુલ નાથા, ધનુષ જગ સુનિ રઘુકુલ નાથા, હરખિ ચલે મુનિવર કે સાથા, હરખિ ચલે મુનિવર કશુક દિવસ રઘુરાયા, થોડા દિવસ ભગવાન રહ્યા ત્યાં આગળ, કારણ કે હજી યજ્ઞની રક્ષા એમ કે સાત આઠ દિવસ રહ્યા ભગવાન, રોજ હજી કઈ બીજા રાક્ષસો રહી તો ગયા ને તદ્દન બધા ઋષિનો નિર્ભય કરવા માટે ભગવાન થોડા દિવસ ત્યાં રહ્યા.
रहे कीन विप्रन कर लाया। मुंह तो ये ऋषि मुनि बहुत तपस्या करी थे, इमें तपस्या ना परिणाम भगवान पोते सामने आ रहे थे, अरे माट हजी धराया नहीं, एक के बे दिवस में ऋषि धराय नहीं, एट भगवान धराया जैसे ऋषि बहु अत्यंत दर्शक ने तृप्त थी गया। અને ઋષિઓ પણ એટલા પ્રસન્ન થઈ ગયા, ભગત હે તો બહુ કથા પુરાણ, ખુબ ત્યાં પુરાણો ની બધી કથાઓ ત્યાં આગળ ચાલવા લાગી, કારણ કે બે બધી વસ્તુઓ જે બધા વખત વર્ષોથી બંધ પડી ગયેલી, ભગવાન જેવા શ્રોતા જરા આવે ત્યારે બહુ ખુશ થાય, એટલે એ જાણે છે છતાંય પણ કહે વિત્ર દેવી પ્રભુ જાણ, કોઈ જાણતું હોય તો એને કહેવાની વાળી વધારે મજા આવતી હોય, કારણ કે એની કહેવાની રીત પણ જુદા પ્રકારની, જયારે કોઈ ન જાણતું હોય ત્યારે કથા કહેવાનો અનેક પ્રકારનો છે, એટલે જાણીએ ક્યાં જાણે છે ત્યારે કહેવાનો આનંદ બીજા પ્રકારનો, તમે જો બાલ વિવાહમાં ઘણી વાર પડે છે ને, બાળકો જાણતા હોય બધી કથા આપણા કરતા વધારે દેખો તમે પાછળ, અને તોય પણ જયારે તમે એમને કથા કહો કે વાર્તા કહો એ જાણતા હોય ત્યારે એમનો જે ઉત્સાહ બને જુદા પ્રકારનો, ન જાણતો હોય ઉત્કંઠા એક પ્રકારનો અને જાણતો હોય તો જુદા પ્રકારનો, એટલે બંધા ઋષિ મુનિઓને ખબર છે કે આ ભગવાન જાણે છે ને છતાંય પણ એમની માત્ર એમના પ્રત્યેની ભક્તિ, કારણ કે કોના ગુણગાન ગાઈ રહ્યા છે, પુરાણો વેદ વગેરે જેના ગુણગાન ગાઈ રહ્યા છે એ સામે જ કઢ્યા છે, એટલે જોઈને વળી વધારે ઉત્સાહ એમને જન્મે, અને ભગવાન પણ એમના આનંદ ખાતર અને પોતાના આનંદ ખાતર પણ, કારણ કે પોતાના વખાણ સાંભળવા પણ ના ગમે એટલા માટે, અને એ રીતે ભક્તો પર કૃપા કરવા માટે પણ કહે વિપ્ર યદ્યપિ પ્રભુ જાણા, પ્રભુ જાણતા હતા અને છતાંય ઋષિઓ પણ જાણે છે કે પ્રભુ જાણે, અને એ રીતે છતાંય પણ એવો કથાનો આનંદ એમણે થોડા દિવસ સુધી તબ મુનિ સાદર કહા પૂછાય, એક દિવસ પછી બસ દિવસો થઈ ગયા, અયોધ્યા પાછા જવાનું, કારણ કે મા બાપ પાસે પિતાજી પાસે લઈ આવેલા, પાછા બાળકોને મોકલી દેવા જોઈએ, એટલે એમનું કાર્ય પૂરું થઈ ગયું, એટલે હવે તો અયોધ્યા તરફ પાછા જવાનો સમય આવી ગયો, અને ત્યારે એક દિવસ એટલે રામચંદ્ર બાળકો એમ માનતા છે કે અયોધ્યા જઈએ પાછા, એટલે એમને સમજાવવું પડે કે અયોધ્યાને બદલે બીજે જવાનું છે, તબ મુનિ સાદર કહા પૂછાય, અત્યંત આદર છે, કારણ કે સ્વામી છે ને એટલે મુનિને અત્યંત પ્રેમ પણ કરો, બહુ વિવેકી પણ ખરા, એટલે બધી વસ્તુ, અને તે સાદર અત્યંત આદર સહિત બંને બાળકોને બોલાવ્યા, પૂછાય અત્યંત સમજાવીને કરો, એટલે વર્ણન કરીને કરો, ચરિત્ર એક પ્રભુ દેખીએ જાય, એક ચરિત્ર ખાસ જોવા જેવું છે, તમે ખૂબ આનંદ આવશો, કારણ કે ક્ષત્રિયના કુમારો છે ને રાજકુમારો, એટલે ક્ષત્રિયોના રાજકુમારોને આનંદ આવે એવી એક આ વસ્તુ છે, શું છે ધનુષ યજ્ઞ સુની રઘુકુલ નાતા, એમ કહેવાય છે કે તે જ વખતે તો કે સીતાના સ્વયંવર માટે ધનુષ યજ્ઞ જનક રાજા કરતા હતા, અને જનક રાજાનો એક દૂત આવીને હમણાં જ ઋષિઓને બધાને નિમંત્રણ આપી ગયેલો કે જનક રાજા બધાને આપને નિમંત્રણ આપ્યું છે, મને બધા ઋષિઓ આવો, એટલે બધા ઋષિઓ જવાના જ હતા, અને એટલા માટે જયારે ત્યાં ચાલવા જવાના જ હતા, એટલે પછી આદર સુધી બોલાવે કે જો આ એક જવા જેવી જગ્યા છે અને તમને આનંદ આવે એવી એક વસ્તુ છે, ધનુષ યજ્ઞ કારણ ક્ષત્રિય છે, હમણાં ધનુષ ની અંદર ધનુષ યજ્ઞ જે હતો ખૂબ એમનો આનંદ આવે, એક શિવજી આખું પછી સમજાયું આખો જે ધનુષ હતું એનો આખો ઇતિહાસ પ્રમાણે કર્યો છે કે કેવી રીતે જનક રાજાના કોઈ કુના આગળના જે રાજા હતા ખૂબ બધા યજ્ઞો વગેરે કરતા હતા, દેવતાઓ યજ્ઞ છેવટે પ્રસન્ન થયા અને શિવજીનું ધનુષ એમને આપેલું, એ પૂજાનું ધનુષ હતું, એટલે ધનુષ તો કોઈ ઉચકી શકે એમ પણ ન હતું, અને કેટ કેટલા લોકોએ પ્રયત્ન કર્યા પણ એની શું કહેવાય ધનુષને પેલી પ્રત્યંત એ દોરી જ ચડાવી શકે એવી જ કોઈનામાં શક્તિ ન હતી, એટલે રાજાએ ત્યાં યજ્ઞશાળામાં ધનુષ મૂકી રાખેલું રોજ એની પૂજા થતી હતી, અને પછી શિવજીનું મૂળ ધનુષ હતું, એ કહ્યું છે કેવી રીતે રાજાએ વિચાર કર્યો, એક દિવસ કેવી રીતે સીતાદેવી રમતા રમતા એને યજ્ઞશાળામાં જઈ ચડ્યા, અને એમને તો ધનુષ છે રમવા માંડ્યું, રાજા જોઈ ગયા ત્યારે આજે મહારાજ રાજાઓ પણ ધનુષ ઉઠાવી શકતા નથી, અમારી દીકરી તો ધનુષ છે રમે છે, હવે જો એની માટે કોઈ શોધો હોય તો એવો હોવો જોઈએ કે એના કરતા શક્તિશાળી હોય ને, પેલાનો હિસાબ કારણ કે છોકરીને એવી જગ્યાએ મૂકવી જોઈએ કે જ્યાં પેલાનો પેલા બિચારાની કરુણ સ્થિતિ ના થાય, એટલા માટે એટલે પોતાની દીકરીને બરોબર જાણવી તો જોઈએ ને, એટલે પછી રાજા એટલા માટે ખાસ અમે એનું આયોજન કરું ધનુષ યજ્ઞનું કે જે કોઈ આ ધનુષ પર આવી રીતે ટંકાર કરી શકે આ ધનુષને તે જ આને માટે યોગ્ય વાર છે, આવું બધું એમણે આટલું તો ધનુષ સુધી કહ્યું હશે, આગળ નહીં કહ્યું ભગવાન આ ધનુષ નો ઇતિહાસ વગેરે કહ્યો, બહુ નાના છે એટલે કદાચ જાણતા નહીં, આમ નાના આવી વસ્તુ માટે છતાંય પણ એટલે ધનુષ યજ્ઞ સુની રઘુકુલના હતા, ખરેથી ચલે મુની વર કે સાતા, બાળકો ખરા ને એવા ધનુષ યજ્ઞની એની બધી વાતો સાંભળી કે ખૂબ બધા રાજાઓ ભેગા થશે અને ખૂબ બધું ત્યાં આગળ પરીક્ષા થશે બધાની, અને જનક રાજાની નગરીના પણ વર્ણન કર્યું, આ બધું સાંભળીને ખૂબ ઉત્સાહ આવી ગયો,
હરે થી ચલે ભૂલી ગયા કે અયોધ્યા પાછા જવાનું છે. અત્યંત હર સુધી એ મુનિઓ સાથે ચાલવા માંડ્યા. ક્યાં બાળકો છે ને, તમે ક્યાં ત્યાં લઈ જાય. એટલે આ ભગવાન ઋષિની સાથે ચાલે છે. આગળ પછી કહે છે અહિયાં તુલસીદાસજી મહારાજ, આશ્રમ એક દીક મગ માની, આશ્રમ એક દીક મગ માની, ખગ મૃગ જીવ જંતુ તન નાહી, ખગ મૃગ જીવ જંતુ તન નાહી, પૂછા મુનિ શિલા પ્રભુ દેખી, સકલ કથા મુનિ કહી વિશેખી, સકલ કથા મુનિ કહી વિશેખી. આશ્રમ એક દીખ મગમાં, મગ એટલે માર્ગમાં, એક આશ્રમ એમને જોયો. ખગ મૃગ જીવ જંતુ તહના, એ જોયું કે આશ્રમ તો આમ તો બહુ પવિત્ર સ્થળ હતું, પણ છતાંય પણ ત્યાં એક પક્ષી નહીં. કારણ કે સામાન્ય રીતે આશ્રમ હોય, બહુ રમણીય સ્થાન હોય, ખુબ બધા વૃક્ષો બધું હોય, ફળ ફૂલ પણ હોય, એટલે જેવા તમે નજીક જાઓ એટલે પેલા પક્ષીઓનો અવાજ, પક્ષીઓનો તો કે એમની ચીચિયારી વગેરે સંભાળે, ખબર પડે કોઈ રમણીય સ્થાન છે. ખાગા તો કોઈ પક્ષીઓ ના દેખાયા. પછી નજર કરી કે ત્યાં કોઈ પશુઓ છે કે નહીં, કારણ કે હરણ વગેરે પશુઓ પણ મોટા આશ્રમની અંદર ફરતા હોય. મૃગ એ પણ કોઈ દેખાયો નહીં. પછી આગળ જોયું કે બીજા કોઈ જીવજંતુઓ છે, જીવજંતુ નહીં, કે પક્ષીઓ પણ ના હોય, પશુઓ પણ નહીં, અને બીજા કોઈ નાના જીવજંતુઓ કોઈ દેખાયું છે આશ્રમની અંદર. પૂછા, અને એક બીજી વસ્તુ ખાસ દેખાય, શિલા દેખી. તો કે એમણે ત્યાં જોયું કે એક મોટી શિલા પડેલી હતી. કોઈ પણ આશ્રમને ઊંચી આશ્રમ જોયો, પણ આશ્રમમાં જે વસ્તુની અપેક્ષા રાખે એવું કઈ દેખાયું નહીં, અને માત્ર એક શિલા જ ભગવાને જયારે દેખાય. એટલે પૂછા મુનિ, પ્રભુએ જયારે શિલાને જોઈ ત્યારે મુનિએ પૂછ્યું કે આ શું છે. સકળ કથા મુનિ કહી વિશેખી, અને ત્યારે સ્વામિત્ર ઋષિ છે, બધી કથાઓ જાણે, એક એક વસ્તુ. ઋષિ મુનિઓ એટલે બધા પુરાણ વેદ બધું જ એનું જ્ઞાન હોય, બધી વસ્તુનું જ્ઞાન, એક એક વનસ્પતિનું જ્ઞાન, અને પહાડોનું જ્ઞાન, અને નક્ષપાતનું જ્ઞાન, કારણ કે સર્વજ્ઞ ઋષિ છે. અને એટલા માટે આ કથા એમણે ખાસ વિસ્તારપૂર્વક કહી એમણે. એટલે કહે છે અહીંયા, ગૌતમ નારી શ્રાપવત, ગૌતમ નારી શ્રાપવત, ઉપલ દેહ ધરી ધીર, ઉપલ દેહ ધરી ધીર, ચરણ કમલ રજ ચાહતી, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરહુ રઘુવીર, કૃપા કરહુ રઘુવીર. તો મુનિએ બહુ વિસ્તારથી એમને કથા કહી. ગૌતમ નારી શ્રાપ બસ, આ કોઈ શિલા નથી, આ તો ગૌતમ ઋષિની પત્ની છે. શ્રાપ બસ આખી કથા રહી. તો ગૌતમ ઋષિ બહુ મહાન તપસ્વી હતા, એની પત્ની પણ અત્યંત તપસ્વી હતી, અને બ્રહ્માજીની પુત્રી હતી, અત્યંત સુંદર હતી. બ્રહ્માજીએ ખાસ એક સુંદર સર્વશ્રેષ્ઠ સુંદર પુત્રી ઉત્પન્ન કરી, અને એમને બીજું કોઈ અધિકારી જણાવ્યું નહીં. આમ તો બધા દેવતાઓ એના અધિકારી હતા, અને છતાંય પણ આટલી સુંદર અને સુશીલ પોતાની દીકરીને જોઈને બ્રહ્માજીએ વિચાર કર્યો કે જે આ પૃથ્વીની ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે એની અનેક કથાઓ એક કથા છે, એને મારી દીકરી આપવામાં આવશે. ત્યારે બધા દેવતાઓ તૈયાર થઈ ગયા તો પોતાના વાહનો પર પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે. એટલે પણ આજે ગૌતમ ઋષિ હતા, એ તો વિષ્ણુના ભક્ત હતા, શાલગ્રામના ભક્ત હતા. બસ એમને માટે તો એ આખું વિશ્વ હતું કે જે એમણે ત્રણ વાર ત્યાં પ્રદક્ષિણા કરી. એટલે દેવતાઓ જ્યાંય પણ જાય તેમને આગળ ગૌતમ ઋષિ જ દેખાય જ કરે. અને છેવટે ગૌતમ ઋષિ બ્રહ્માજી પાસે ગયા અને દેવતાઓની પહેલા પહોંચી ગયા. એ રીતે દેવતા પણ વાત તો બરોબર છે, ગૌતમ ઋષિ અમારી આગળ હતા, એના માટે આ કન્યા એમને આપવામાં આવી, પણ તપસ્વી હતા. આ તો કોઈ એમ કહે છે કે બ્રહ્માજી કન્યાને ઋષિ ક્યાં રાખેલી, મને ક્યાંક ત્યાં વર્ષો સુધી છતાં પણ ગૌતમ ઋષિ ક્યારેય પણ એને પોતાની દીકરીની જેમ રાખેલી, એટલે એ જોઈને પણ બહુ ખુશ થઈ ગયા. અને છેવટે કન્યા એમની સાથે પરણાવવા વગેરે, અને પછી તો શાપને લાગ્યો. ઇન્દ્ર હતો એને એના પર બહુ મોહિત થઈ ગયો અને ગૌતમ ઋષિનો વેશ લઈને આવ્યો. અને થોડું ઘણું આ કન્યામાં પણ હતું, એટલે એવું નથી કે છેતરાઈ ગઈ, એની કોઈ ઈચ્છા હતી. અને એટલા માટે જયારે એને શિવનો ભંગ થયો, પછી ઇન્દ્ર ઉતાવળ ઉતાવળ ભાગતો હતો, કારણ કે આ ઋષિનો તો પ્રતાપ જાણીતો હતો, એટલે ભાગતો હતો. એટલામાં ઋષિ આવી ગયા અને જો પોતાના વેશ ધારેલો કોઈ માણસ જઈ રહ્યો છે એ તરત પકડ્યો નથી. કોણ છે? હમણાં પાણી ભસ્મ કરી નાખીશ. એટલે પેલા એ તરત કહેતો હું તો ઇન્દ્ર છું અને આવા હેતુથી આવેલો અને મારે ભૂલ છે કે વગેરે.
સખત અને શાપ આપવામાં આવ્યો અને અંદર આવ્યા ત્યારે તો અહલ્યાનું ધ્રુજતી હતી અને એને પણ શાપ આપવામાં આવ્યો કે જ્યાં હજારો વર્ષો સુધી શિલા થઈને રહે તપશ્ચર્યા કરતું હું તાર તડકો બધું વરસાદ બધું સહન કરીને અને શિલાની જેમ સતત તું તપશ્ચર્યા કર ગૌતમ નારી શ્રાપ બસ ઉપર ઉપર પથ્થર ઉપર દેહ ધરી ધીર આ પથ્થરનો દેહ ધારણ કરીને ધીરે જ કારણ કે હું તપસ્વીની સ્ત્રી હતી એકાદ ભૂલ થઈ ગઈ એ સિવાય અને માટે હજારો વર્ષ સુધી એને તપશ્ચર્યા કરી ચરણ કમલ રજ ચાહતી બસ માત્ર એક જ એની ઈચ્છા કારણ કે એ પતિ અને ગુરુ પણ ખરા એને સૂચના આપેલી કે રામચંદ્ર જયારે આવશે ત્યારે તારો ઉદ્ધાર કરશે અને માટે તું એમનું ધ્યાન કર સરસ અને આ રીતે તપશ્ચર્યા કર ચરણ કમલ રજ ચાહતી આ અહલ્યા ભગવાનના ચરણની રજ ચરણ કમલની રજની માત્ર ચાહના રાખે છે કૃપા કરો રઘુવીર અને સૂચના આપવામાં આવે હે રઘુવીર એના પર કૃપા કરો ગુરુની આજ્ઞામાં એને બધું કામ કરે તો વિશ્વામિત્ર મુનિએ કહ્યું હે રઘુવીર આપ એના પર કૃપા કરો આપને માટે વર્ષો હજારો વર્ષોથી તપશ્ચર્યા કરી રહી છે परसत पद पावन शोकन सावन प्रगट भई तप पुंज सही परसत पद पावन शोकन सावन प्रगट भई तप पुंज सही देखत रघुनायक जन सुखदायक सन्मुख होई कर जोर रही देखत रघुनायक जन અતિ પ્રેમ અધીરા પુલક શરીરા મુખ નહીં આવે વચન કહી અતિ પ્રેમ અધીરા પુલક શરીરા મુખ નહીં આવે વચન કહી અતિશય બળ ભાગી ચર નહીં લાગી જુગ નય નહીં જલધાર બહી અતિશય બળ ભાગી ચર નહીં લાગી જુગલ નયન જલધાર બહી પરસત પદ પાવન પદ પાવન ભગવાન નો પાવન ચરણ કમલ જેવો સ્પર્શ થયો લોક ન શોક ન સાવન ભગવાનના ચરણ કમલ નું વર્ણન કરતા કહે છે અહીંયા તુલસીદાસજી એ તો પદ પાવન સર્વને પવિત્ર કરનારા જેમના ચરણ કમળમાંથી ગંગાજી જે લોક પાવન ગંગાજી જેનો પણ ઉદ્ભવ જેના ચરણ કમળમાં થયો છે એમાં ભગવાનના ચરણ કમળ કેવા છે પદ પાવન તો કે સમગ્ર જગતને પાવન કરનારા છે શોક ન સાવન કહે અહલ્યા પવિત્ર થઈ ગઈ આવી જાતે ઇન્દ્રના સંપર્કથી પવિત્ર સ્ત્રી અપવિત્ર થઈ ગઈ ભગવાનના ચરણ કમળનો સ્પર્શ થયો તે સર્વ અપવિત્ર વસ્તુને પવિત્ર કરવાના છે પોતાના પતિના શાપથી આ પ્રકારની લજ્જાથી અત્યંત શોકમગ્ન થઈ ગયેલી અહલ્યા શોક અને સાવન જો ભગવાનના ચરણ કમળનો સ્પર્શ થયો જે શોકનો નાશ કરનારા છે પ્રગટ ભઈ તપપુંજ સહી અને તરત જ જો ચરણનો સ્પર્શ થયો ચરણ રજનો સ્પર્શ થયો એ શિલામાં અહલ્યા શિલામાંથી અહલ્યા પ્રગટ થઈ તપ પુંજ સહી તપનું પુણ્ય કારણ કે એટલા વર્ષો સુધી અને એટલી બધી સખત ઘોર તપશ્ચર્યા કરેલી એમ કહેવાય છે કે ચારે બાજુએ જાણે કે એકદમ તેજ ફેલાઈ ગયેલું જ્યાં આગળ આ શિલા હતી ત્યાં અનેક દેવતાઓ આવ્યા પણ કહે કે ક્યાં કોણ તપશ્ચર્યા કરેલું એટલે આખા જગતનું જાણે ધ્યાન ખેંચેલું એટલી મહાન તપશ્ચર્યા એને કરેલી તપ પુંજ સહી અને માટે આ તપશ્ચર્યાના પુંજ સમાન અહલ્યા જે છે આ શિલામાં પ્રગટ થઈ ગઈ દેખાતા રઘુનાયક હજી કદાચ ઓછા નહીં હોય એટલે જોયા એમણે રઘુનાયક એટલે ભગવાન એમણે જોયા જન સુખતાય ઓળખાણ વગર જેવા દર્શન થયા કે જે એમનું જે સ્વરૂપ છે કહ્યું જન સુખદાયક જેને દર્શન માત્ર થી બધાને અત્યંત સુખ પ્રાપ્ત થાય છે સન્મુખ હોય કરે જોર રહી અને પોતાની સન્મુખ જયારે ભગવાનને જોયા અને તરત જ થાક જોઈને ઉભી રહી ગઈ અતિ પ્રેમ અધીરા ભગવાનના દર્શનનો પ્રભાવ છે આપોઆપ જ અત્યંત પ્રેમ હૃદયમાંથી પ્રગટ થયો પુલક શરીરા એનું શરીર જે છે રોમાંચ તો એના શરીરમાં થવા લાગ્યો મુખ નહીં આવે વચન કહી કંઠનો ગદગદ થઈ ગયો આ મનની અંદર અત્યંત પ્રેમ શરીરની અંદર તો કે પુલકાટ અથવા રોમાંચ વાણી તો કે કંઠનું ગદગદ થઈ ગયો પ્રેમથી આ મન વચન કર્મ સર્વનો પ્રેમ બતાવે છે અતિશય બળભાગી જે અત્યંત ભાગ્યવતી છે જરા નહીં લાગી
કે ભગવાને એને ચરણ સ્પર્શ કર્યા, આવું ભાગ્ય કોઈને પ્રાપ્ત થયું નથી. આપણે ભગવાન નું ચરણ સ્પર્શ કરી જુદી વાત છે, અને ભગવાન સામેથી આવીને પોતાના ચરણ આપણા મસ્તક પર રાખે અત્યંત જુદી વાત છે. અત્યંત બળભાગી ચરણ નહીં લાગી, અને તરત જોયું કે આ તો કઈ દૈવી છે, તરત એના ચરણમાં લાગી ગયું. જુદ નહીં નહીં જલધાર વહી, અને બંને ચક્ષુમાંથી જળની ધારા વહેવા લાગી. આગળ કહે છે પ્રભુ કરુચિ કૃપા ભગતિ પાણી અતિ સ્તુતિ થાની જ્ઞાન ગમ્ય જય રઘુરાય પાવન પ્રભુ જગ પાવન રાવણ રિપુજન સુખદાય રાજોચન ભય મોચન પારી પારી કરણિ લોચન હરિ ભવ મોચન હરિ ભાવ શંકર પ્રભુ મોરી મેં અતિ ભોરી નાતન મારો બરહાના કમર પરાગા અનુરાગા મમ મન મધુ પથર પાના પદ સુર કરિતા પરમ પુનિતા પ્રગટ ભય શિવતી કરે સોઈ પદ પર જે પૂજત મમ શિર ધરે કૃપાન હરે ગૌતમ નારી બાર બાર હરિ ચરણ પડે જો અતિ મન ભાવા તો વરુ પાવા ગય પતિ લોક આનંદ ભરી અતિશય બળભાગી ચર નહીં લાગી જુગ નહીં નહીં જલધાર વહી જેવા ભગવાન દર્શન થયા પોતે અત્યંત બળભાગી છે અત્યંત ભાગ્યશાળી છે ભાગી બળભાગી અત્યંત બળભાગી એમ તો કેટલાય લોકો ભાગ્યશાળી છે જેમને ભગવાન દર્શન થયા હોય કેટલાય ભાગ્યશાળી છે જેમણે ભગવાનના તો કે વડા બળભાગી છે જેમણે ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો હોય આ તો અતિ બળભાગી ભગવાને જેને પોતાના ચરણનો સ્પર્શ આપ્યો ચરણ નહીં લાગી તરત જ ભગવાનના ચરણ કમળની અંદર પ્રણામ કર્યા જુગ નહીં નહીં જલધાર બહી આ પ્રેમાશ્મી ધારના તો કે એના નયનમાંથી વહેવા લાગી
ધીરજ મને કીણા. અને વળી પોતાના મનને એને ધૈર્ય પ્રેમ ની અંદર મગ્ન થઈ ગઈ. ધીરજ એને ધીરજ ધારણ કરી પ્રભુ કહું ચીના. અને ત્યારે એમણે પ્રભુને ઓળખ્યા. એટલે આ એવું થઈ ગયું કે એને ખબર જ ના પડી. આપોઆપ જ ભગવાનના દર્શન કરે ને એનામાં આ પ્રકારનો પ્રતિભાવ આવ્યો. હવે યાર એને તેના ધીરજ ધારણ કરી તો ઓછે કરે જેની હું તપસ્યાની ઉપાસના કરી રહ્યો છું હજારો વર્ષોથી એ પ્રભુ સાક્ષાત અહીંયા આગળ ઉપસ્થિત છે. રઘુપતિ કૃપા ભગતિ પાય. હવે એના ભક્તિ આવી એટલે પ્રેમ તો હતો જ, છતાં ભગવાન એના પર કૃપા થઈ અને રઘુપતિની ભક્તિ. આમ તો ભગવાનની ભક્તિ હતી પણ ભગવાનની કૃપા કરીને ભક્તિ એને પ્રદાન કરી દીધી. અતિ નિર્મળ વાણી કંઠનો અત્યંત ગદગદ થઈ ગયેલો. હવે એને નિર્મળ વાણી પ્રાપ્ત કરી આ સ્તુતિ થાણી. અને પછી એને નિર્મળ વાણીથી ભગવાનની સ્તુતિનો પ્રારંભ કર્યો. જ્ઞાન ગમ્ય જય અધુરા, હે ભગવાન આપની જય હો. આપ તો જ્ઞાન ગમ્ય છો, જ્ઞાનથી જ ગમ્ય છો. માટે જેને જ્ઞાન હો એ આપને જાણી શકે એવા જ્ઞાન ગમ્ય હે રઘુરાય આપનો જય હો. મય નારી અપાવન પ્રભુ જગ પાવન રાવણ રિપુર જેને સુખદાયી. પછી સ્તુતિ કરતા કહે છે કારણ કે હંમેશા જેવા ભગવાનના ગુણગાનનું વર્ણન થાય કે આપોઆપ જ પોતાનો અહંકાર છે એ ક્ષીણ થઈ જાય. અને માટે પોતાનો અહંકાર જે છે પ્રભુને ચરણે રહેતા કહે છે મય નારી અપાવન, હું તો પવિત્ર નારી છું. પ્રભુ જગ પાવન, પ્રભુ તો જગતને પાવન કરનારા છો અને માટે હું પણ પાવન થઈ ગઈ. રાવણ રિપુ, અને એને ખબર પડી ગઈ હોય કદાચ ગૌતમ ઋષિ પણ કહ્યું હોય કે રામચંદ્રજી કેમ જન્મ લેવાના છે. એને તરત યાદ આવ્યો રાવણ રિપુ આપ તો રાવણનો સંહાર કરનારા છો, જન સુખદાયી ભક્ત લોકોને સુખ પ્રદાન કરનારા છો. રાજીવ વિલોચન, જોઉં છું કે આપની કૃપા અત્યારે મારા પર વરસી રહી છે અને માટે ભગવાનના લોચન તરફ નજર કરીને કૃપા વરસાવનાર લોચન. રાજીવ તો કે કમળ જેવા એમના લોચન છે. ભવ ભય મોચન, અને સંસારના ભયને તો કે જે નાશ કરે છે. પાહી પાહી શર નહીં આવી, ભગવાનની શરણાગતિ ગ્રહણ કરે છે. આ શરણાગતિ ભક્તિ છે. પાહી પાહી મારી રક્ષા કરો, રક્ષા કરો, હું આપના શરણમાં આવી છું. મુનિ શાપ તો દીના અતિ ભલકીના. હવે મુનિ ગૌતમ ઋષિએ જે શાપ મનાવ્યો એ ખરેખર મારું ભલું જ કર્યું. કોઈ દિવસ ઋષિઓ શાપ આપે એની પાછળ કઈ ને કઈ ભલાઈ જ રહેલી હોય. એ આજે મને ખબર પડી ગઈ હવે કે ઋષિએ જે શાપ આપ્યો અતિ ભલકીના પરમ અનુગ્રહમય માના. નહીં તો અહીંયા માન્યો ઋષિ મુનિ સમજદારો કે રોષ હોય તો એ પતિવ્રતા તો ન કહેવાય. અને એટલા માટે જે શાપ એમણે આપ્યો મારું અત્યંત ભલું કર્યું. પરમ અનુગ્રહમય માના, એ શાપ એ ખરેખર મારા પર એક મહાન અનુગ્રહ છે. અને તેથી નહીતર તો ક્યારે મને આપ પ્રાપ્ત નથી. આપ સામે ચાલીને મારી સામે આવે, ભગવાન સામે ચાલીને જાય અને સામે ચાલીને ચરણ સ્પર્શ આપે એવું તો ક્યાંય ભાગ્ય કોઈને હજી પ્રાપ્ત થયું નથી. ખરેખર ઋષિએ મને જે શાપ આપ્યો બહુ અત્યંત ભાગ્ય છે, મારા પર મહાન અનુગ્રહ છે. દેખેવું ભરી લોચન હરી ભવ મોચન, ભગવાનને લોચન ભરીને એને જોયા દર્શન કર્યા. કેવું હરી ભવ મોચન, હરી એટલે હરથી પાપાની જે સર્વ પાપને હરી લે છે. ભવ મોચન, ભાવ તો કે સંસારનો વિનાશ કરે છે. એ લાભ શંકર જાના, આપના પ્રત્યક્ષ આવા દર્શન થવા શંકર ભગવાનનું પણ કહેવું છે કે આથી મહાન લાભ દુનિયામાં કોઈ છે નહીં. વિનતી પ્રભુ મોરી મય મતિ ભોરી નાથ ન માગો વર આના. કદાચ જાણે કહ્યું હોય કે તું વર માંગે તો કે મને તો હું તો વિનતી પ્રભુ મોરી, મારી એક જ વિનંતી છે. કારણ કે મારી મતિ અત્યંત ભોળી છે એટલે કે હું તો મૂળ છું, મારામાં કોઈ એવી વિવેક બુદ્ધિ નથી. ના છે ને માંગો વરાણા, શું વર માંગો આપની પાસે વળી વર શું માંગો, અને આથી વધારે શ્રેષ્ઠ શું હોય શકે એની મને કલ્પના હોતી નથી. હવે વર શું માંગવાનો રહ્યો, પરંતુ આ જે ચાલુ રહે બસ આથી વધારે વર હું માંગી શકતી નથી. અને માટે બધે કમલ પરાગા રસ અનુરાગા મમ મને મધુપ કરાય પાના. ભગવાન બસ માત્ર આટલું જ મને વરદાન આપો કે પદ કમલ પરાગા આપના ચરણ કમળનો જે પરાગ જે રજ છે રસ અનુરાગા એનો એક રસ છે. અને મારા મન રૂપી જે આ ભમર છે એ સતત આપણા ચરણ કમળની રજના રસનું સતત પાન કર્યા કરે. એટલે ક્યારેય પણ મારું મન આપણા ચરણ કમળમાંથી ક્યારેય પણ હટે નહીં, હંમેશા ત્યાં આગળ જ રત રહે. ભગવાન એવું મને વરદાન આપો, બસ આથી બીજું શું વરમાં આવ્યો એની મને કલ્પના ક્યાં આવી. અને ચરણ કમળ સામે નજર કરે છે, ભગવાન લોચન સામે નજર કરીને અનુગ્રહની વાત કરી. હવે ચરણ કમળની સામે નજર કરીને એનું વર્ણન કરે જેથી પદ સુર સરિતા. કયા ચરણ કમળ ની રજની અંદર મન રૂપી ભ્રમણે સતત રત રહેવું જોઈએ એની વાત કરે છે. જે પદ સુર સરિતા પરમ પુનિતા પ્રગટ ભઈ શિવ શીશ ધરી. આ ચરણ ની મન મહાત્મ્ય જુઓ કે સુર સરિતા પરમ પુનિતા જે સર્વને પાવન કરનારી સુર સરિતા દેવ એટલે ગંગાજી,
તો કે જે ચરણ કમળમાંથી પ્રગટ થયા અને એની મહાનતા કેટલી. ભાઈ શિવ ભાઈ પ્રગટ ભાઈ શિવ શ્રી સદરી શિવજીને ખબર પડી કરે ભગવાનના ચરણ કમળમાંથી ગંગાજી પ્રગટ્યા છે, તરત જ એમને ધારણ કરી લીધી. કારણ કે એ એટલી પવિત્ર ગંગા ભગવાનના ચરણ કમળમાંથી ઉદ્ભવ થયો અને માટે ચરણમાં પ્રસાદ છે ને એટલે શિવજીએ પણ પોતાના મસ્તક પર ધારણ કર્યો. કારણ કે ભગવાન સીધે સીધો ચરણ સ્પર્શ ન કર્યો, શિવજીને જે અત્યારે મને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું એવું શિવજીને પણ પ્રાપ્ત ન થયું. શિવજી કઈ વાંધો નહીં, ભગવાન સીધો ચરણ સ્પર્શ ભલે ન થયો પણ જે આ જગ પાવાની છે સુર સરિતા એમના ચરણમાંથી જેનો ઉદ્ભવ થયો પોતાના શિર પર એમણે ધારણ કર્યું. સોઈ પદ પંકજ, આ કોઈ ચરણ કમળ છે એ સામાન્ય નથી. જે પૂજત અજ કહેવાય છે કે વામન અવતારમાં ત્યારે એમણે વામન જયારે વિરાટ થયા ભગવાન અને પછી એમણે તો આ લોક એક પગલાથી માપ લીધો અને પછી બીજા લોકને માપવાનો જેવો પગ ઊંચો કર્યો, એના ડાવા પગના અંગૂઠાથી આ બ્રહ્માંડ છે ને એની અંદર કાણું પડી ગયું. એટલે ભગવાનનો જયારે પગ ઉભો થયો તો બ્રહ્માજી તો અહીંયા બ્રહ્મલોકમાં વાસ કરે અને અહીંયા તો કે આ શું કહેવાય ને આ અવકાશનો એક કટાહ જેને કે કટારી છે ને એની ઉપર ભગવાનનો ચરણ જે છે ને ડાબો પગ એનો ઊંઘો ઉપર ગયો. બ્રહ્માજીએ દર્શન થયા તરત એમણે જે પૂજત આજે બ્રહ્માજીએ પોતાના કમળ ને એમને જળ હતું ભગવાનના ચરણનું પાદ પ્રક્ષાલન કર્યું. તું આવા જ ચરણ કમળ જેની બ્રહ્માજી પણ પૂજા કરે છે. મમ શિર ધરેવું કૃપાલ હરિ, મને કઈ કલ્પના નથી આવતી મારા ભાગ્યની કેવા ચરણ કમળ જેને બ્રહ્માજી નું પ્રાપ્ત થયા નથી, માત્ર પૂજા કરે સંતોષ માને શિવજીને પણ પ્રાપ્ત થયા નથી અને એટલા માટે એમના ચરણમાંથી ઉદ્ભવ થયેલી ગંગાજીને માત્ર પોતાના શિર પર ધારણ કરે સંતોષ માને છે એવા ચરણ કમળ મમ શિર ધરેવું તમારા શિર પર કૃપા હરી ભગવાનની કૃપા કરી હરિ છે ને સર્વ દુઃખ દૂર કરનારા સર્વ જ્ઞાન પાપ દૂર કરનારા એવા હરિની કૃપા તો જુઓ કે સામે ચાલીને મારા પર આ ચરણ કમળ એમણે તો કે રાખ્યા. એ મહંત સુધારી બસ આવી રીતે એ મહંત સુધારી ગૌતમ નારી બાર બાર હરિ ચરણ પરી સતત નમસ્કાર કર્યા જ કરે. કારણ એનો પ્રેમ છે એનો ભક્તિભાવ અને શરણાગતિ એનું કોઈ સીમા જ નથી. વારંવાર ભગવાનના ચરણને સ્પર્શ કરતા કરતા આ રીતે ગૌતમ નારી એટલે હલ્યાણી છે ગૌતમ ઋષિની પત્ની છેવટે આ રીતે સ્તુતિ કરતા કરતા ભગવાનને નમન કરતા કરતા પછી એને પ્રયાણ કર્યું. જો અતિ મન ભાવા સો રૂપાવા, ભગવાન તો બાળક છે ને ગુરુજી સાથે છે, વર તમે માંગ્યો પણ વર બહારથી આપ્યો નહીં ભગવાન એવું કહેવાય કે આમંત્રણ રાખ્યું છે ને ગુરુજી સાથે અને તમે પછી નવા ભક્તો ઉભા કરો ના ચાલે તો ભગવાન એટલે ભગવાનની પાસે હાલ્યા વર માંગ્યો ખરો પણ ભગવાને તો પણ બહારથી એવું કઈ તથા એવું કહ્યું નથી. જુવતી મન ભાવા સો રૂપાવા, પરંતુ હાલ્યાને મનમાં જે અત્યંત ઉત્કંઠા જેની હતી સો રૂપાવા ભગવાને અંતરમાંથી તો કહીને વરદાન આપી દીધું. સો રૂપાવા ગયા પતિ લોક આનંદ ભાઈ અને અત્યંત આનંદથી પોતાના પત્યા લોકમાં હાલ્યા ચાલી ગઈ. મહાલ્યાનું ચરિત્ર સુંદર રીતે તુલસીદાસજી વર્ણન કર્યું. અસ પ્રભુ દીન બંધુ હરે કારણ રહિત દયાલ તુલસીદાસ સઠ તહિ તુલસીદાસ સઠતે હિ ભજુ છાડી કપટ જંજાલ. તુલસીદાસજી એકદમ અત્યંત ભાવ વિભો થઈને ભાવ મગ્ન થઈને વર્ણન કરી રહ્યા છે. આહલ્યાનો પ્રસંગ વર્ણવી રહ્યા અસ પ્રભુ દીન અને એકદમ જ પોતે વચ્ચે કૂદી પડ્યા. તો આ એવું છે ને એવું તો આમ તો શિવજી પાર્વતીને વર્ણન કરે છે અને યાજ્ઞવલ્ક્ય ભરતવાજીને એને તુલસીદાસજી આપણને કહી રહ્યા છે તો ભૂલી ગયા કે હું માત્ર કથાકાર છું અને એની સાથે જાણે કે અહલ્યાની સાથે ન ઉભા રહ્યા અને આ બધાનું જાણે દર્શન ન કરતા હોય અને અહલ્યા ચાલી ગઈ એટલે તુલસીદાસજી એકદમ જ બોલી ઉઠ્યા. અસ પ્રભુ દીન બંધુ નથી, અરે આ દીન લોકોનો તો બંધુ છે, ખરી છે, સર્વ દુઃખ હરણ કરનારો છે, કારણ રહિત દયાળુ છે, કૃપા કારણ રહિત કારણથી કૃપા કરનારો હોય તો પછી એ તો બધા કરે. એમાં એવું કે મારા અંકલમાં એમાં શું તફાવત, આપણે એમની સેવા કરીએ અને ફળ આપતો હોય તો બધા આપે. એ તો કારણ રહિત કૃપા કોઈ પ્રકારના કારણ વગર એમનું મત તો કે આ હેતુ કે દયા કોઈ હેતુ વગર દયાનો સાગર છે. એમાં
તુલસીદાસ તરત જ તુલસીદાસ ભૂલ્યા અને પોતાના મનને કહે છે સઠતે હે મન તું સઠ છે આમનું અનુભજન કર છાણી કપડ જન્યા પોતાના મનને કહે છે કે અરે સઠ મન આ ભગવાન નું ભજન કર તું ક્યાં ચાલી જાય છે એના માટે પોતાના મનને હંમેશા તુલસીદાસ પોતાને સઠ નથી કહેતા મનને કહે છે કે મન તો હું નથી પણ છતાં મન વારંવાર બીજે જતું રહે એટલે કહે છે કે હે મન હે સઠ મન તે ભજ્યું શ્રી રામચંદ્ર કૃપાઓ ભજે મન હરણ ભવ ભય દારૂણમ એટલે છાણી કપટ જંજાત આ કપટ અને જંજાત આ બધી જંજાત આમ કેમ ને પીવું કેમ આમ કેમ નહીં પેલું કેમ નહીં કોણ આવ્યું કોણ ગયું શું થયું આ જંજાત અને કપટ અંદર એક બહાર મનનો સ્વભાવ છે વ્યવહાર કરવાનો એટલે કપટ પણ હોય અને જંજાત પણ હોય આ બધું છોડીને હે સઠ મન તું સઠ એટલે કે ખરેખર દૂર થશે કારણ કે એવો દેખાવ ઉત્પન્ન કરી દે જંજાળમાં આનંદ ના રહ્યો હોય એમ કરે તું આ કોઈ ને કોઈ બહાના કાઢીને ભગવાનની તું રઘુનાથજીનું ભજન કરતો નથી મહેમાન ઘરમાં આવ્યા ફલાણું થયું પેલું થયું અરે આ જાતના બહાના કાઢીને કોઈ ને કોઈ રીતે હે આ રઘુનાથજીનું ભજન તું કરતો નથી હે સેઠ મન છાણી કપટ જંજાળ બધી કપટ અને જંજાળનો ત્યાગ કરીને આ રઘુનાથજીને તું ભજન રામ પણ સ્ત્રી હલ્યા પોતાનું જે પથ્થર નો દેહ હતો ત્યાગ કરીને સભી માં દેહ પોતાની સુંદર મૂર્તિ જે છે વહી પાછી પ્રાપ્ત કરે પ્રબળ પાપ પતિશાપ દુસ્સહ દવ દારૂણ જરંગ ફરી આ પ્રબળ પાપ અને પતિનો જે દુસ્સહ તાપ જે શાપ હતો એની અંદર જે સતત દવ એ અગ્નિમાં જે મળી રહેલી દારૂણ જરંગ જરી એ અગ્નિ અંદર સતત મળી રહેલી કૃપા સિંધુ સિચી વિભુ રહેલી જેવું ફિર સુખ ફરની ફરી જેવા કૃપા સિંધુના ચરણ કમળનો સ્પર્શ થયો કે આપો આવે બધો શમી ગયો શાંત થઈ ગયો અને ત્યાં આગળ વિભુધ વેલી જો અને ત્યાં તો વેલ તો કે જ્ઞાનની અને આનંદની વેલ જે છે એ ત્યાં આગળ તો કે વેલ પ્રગટ થઈ અને એને સુખરૂપી આનંદરૂપી ફળ એને પ્રગટ થયું નિગમ અગમ મૂર્તિ મહેશ મતિ જ્યોતિ વરાય વરી સોહ મૂર્તિ વહી જાણી નયન પથ ઇકટક તે ન કરી આ નિગમ અગમ મૂર્તિ મહેશ મતિ જ્યોતિ વરાય વરી મહેશ ને શિવજીની પણ મતિ જે છે યુવતીની જેમ સતત જેનું સતત ચિંતન કરે છે સોય મૂર્તિ બેજાની નયન પછી જોયું કે શિવજી પણ સતત જેનું ધ્યાન કરે છે ચિંતન કરે છે એ સાક્ષાત ભગવાન ને પોતાના નયન પથમાં એટલે કે પોતાની સમક્ષ પ્રગટ થયેલા છે એક ટકે તેન ટરી એક ટકે બસ જોયા વરનતિ હૃદય સ્વરૂપ શીર ગુણ પ્રેમ પ્રમોદ ભરી તુલસીદાસ અસકે આરતી આરતી પ્રભુ ન હરી તુલસીદાસ કહે છે એ પ્રભુએ કોની આરતી હરણ નથી અસકે આરતી આરતી આત એટલે દુઃખી એવું કહ્યું દુઃખી છે દુઃખ ભગવાને હરણ નથી કર્યું તપશ્ચર્યા કરવી પડે હજાર વર્ષો સુધી કરવી પડે પણ એવું કોણ આર્ત છે જેની આરતી ભગવાને હરણ નથી કરી એટલે તુલસીદાસ કહે છે કે હે શઠમન તો આ ભગવાન નું ચલે રામ લક્ષ્મણ મુનિ સંગ ગયે જહાં જગ પાવનિ ગંગા ગાધ સુનુ સબ કથા સુનાએ જે પ્રકાર સુર સરી મહિ આયે એટલે જનકપુરીમાં જવાનું પ્રસ્થાન કર્યું છે આગળ અને ત્યાં ગંગાજી વચ્ચે આવે છે ગંગાજીને પાર કરવાનો હોય તો પણ નદીમાં પ્રવેશ કરતા પહેલા સ્નાન કરતા પહેલા કોઈ પણ સ્થળે કોઈ પણ તીર્થ સ્થાન કે પવિત્ર સ્થળ હોય ત્યાં પણ જઈએ પહેલા એ વિધિ છે કે મહાત્મનું શ્રવણ કરવું છે આપણે જાણવું છે કે ક્યાં જઈ રહ્યા છે દરેકે દરેક સ્થળનું કોઈ મહાત્મ્ય હોય દરેક સ્થળનો કોઈ ઇતિહાસ હોય દરેક પવિત્ર જે સ્થળ હોય ક્યાં તો કોઈ મહાત્મા હોય કોઈ દેવતા હોય તો કોઈ ને કોઈ હંમેશા એની સાથે સંકળાયેલા હોય છે અને માટે એવી વિધિ છે કે દરેક સ્થળ જ્યાં પણ આપણે જવાના હોઈએ એના મહાત્મનું આપણે જ્ઞાન હોવું જોઈએ અને તો મહાત્મા જ્ઞાનથી આપણા હૃદયમાં ભક્તિનો સંચાર થાય અને પછી આપણું ત્યાંનું જે કંઈ આપણે કરીએ એ બધી વસ્તુની અંદર પણ શ્રદ્ધા અને ભક્તિ પ્રમાણે ચલે રામ લક્ષ્મણ મુનિ સંગા રામજી લક્ષ્મણ અને મુનિ એનું વર્ણન કરે પેલા રામજી હતા પછી લક્ષ્મણજી અને પછી બધા મુનિઓ સંગા રામ લક્ષ્મણ આ મુનિઓની સાથે જવા મળ્યા
અને ગયે જહા જગ પાવાની ગંગા, જ્યાં જગતને પાવન કરનારી ગંગા હતી ત્યાં એવો પહોંચ્યા. તો ગંગામાં પ્રવેશ કરતા પહેલા ગંગાજીના જયારે દર્શન થયા, ગાદી સુનું સબ કથા સુનાય. ગાદીના પુત્ર એટલે વિશ્વામિત્ર ઋષિએ આખી રાજા, અત્યારે રાજ્યની કથા કહે છે ને, એટલે ગાદી સુનું કહે છે. તો વિશ્વામિત્રના એ તો રાજ્ય રાજા હતા પોતે, એના પિતાનું નામ ગાદી. પેલા રાજાઓની આખી કથા છે ને ગંગાજીના પ્રાગટ્યની કથા, કથા સુનાઈ. એમના વંશોની કથા સંભાળી કે શું તમારા વંશ, તમારા વંશની અંદર કેવા કેવા મહાન પ્રતાપી અને તપસ્વી રાજાઓ થઈ ગયા. કારણ કે આ બધા સગર રાજા છે, તો એ આ રઘુકુળમાં જ હતો. રઘુજી પણ આગળ હતો, રઘુકુળ એટલે ઇક્ષ્વાક વંશમાં, રઘુ તો પછી એના વંશમાં છે, એટલે ઇક્ષ્વાક વંશમાં હતો સગર રાજા. અને એના 60,000 પુત્રો અને એની આખી કથા એમણે સંભાળ્યું કેવી રીતે ગંગાજી આ પૃથ્વી પર તો કે પ્રગટ થયા, કેવું પૃથ્વી પર આવ્યા, કેવું તમારા કેવો તો કે ભગીરથ કેવો તમારો પૂર્વજ હતો. અને એવી રીતે સગર રાજા અને એમના પુત્ર હતા અસમંજસ, એનો પુત્ર અંશુમાન, એનો પુત્ર પછી દિલીપ, એનો પુત્ર ભગીરથ. અંશુમાન, દિલીપ અને ભગીરથ, જયારે ભગીરથ તપશ્ચર્યા કરી, તપશ્ચર્યા પછી ભગીરથ તપશ્ચર્યા જયારે કરી, ત્યારે ગંગાજી પ્રગટ થયા. જે પ્રકાર સુરસરી મહિના વાલ્મી રામાયણની અંદર ખૂબ વિસ્તારપૂર્વક અને બધા અનેક પુરાણમાં ગંગાજીના પ્રાગટ્યનું વર્ણન છે અનેક રીતે. તો વાલ્મીકી રામાયણનું જે વર્ણન છે સૌથી પ્રસિદ્ધ છે સગર રાજાના પુત્ર. ભાગવતની અંદર શુકદેવજી બીજી રીતે વર્ણન કરે છે. હમણાં કહ્યું કે ભગવાનના ચરણકમાં જયારે બ્રહ્મલોકમાં પહોંચ્યા ત્યારે બ્રહ્માજીએ પાદ પ્રક્ષાલન કર્યું, એમાં જે પ્રગટ થયા એ આ ગંગાજી. એમ ગંગાના મહાત્મ્યનું એમની કે એની એની ખૂબ સુંદર વર્ણન કર્યું. જે પ્રકાર સુરસરી મહિના, કેવી રીતે ગંગાજી પછી ત્રણ વિભાગની અંદર વેચાઈ ગઈ, ત્રણેય લોકોને પવિત્ર કરનારી ગંગા છે. એના માટે ભાગી નથી લખનંદા અને મંદાકિની આવી ત્રણ ધારાઓ છે. એ ત્રણેય ધારાઓ ત્રણેય લોકોને પવિત્ર કરનારી, એ ત્રણેય ધારાઓ મળીને પછી ગંગાજી થયા. તબ પ્રભુ ઋષિ ન સમેત નહાએ, વિવિધ દાન મહિ દેવ નિપાએ, હર કે ચલે મુનિ વૃંદ સહાયા, વેગી વિદેહ નગર નિયરાયા, તબ પ્રભુ ઋષિને સમેત નહાય. જો ભગવાન નશાનો વ્યવહાર જો ઋષિની સાથે જ બધું કરે છે, ઋષિની સાથે ચાલી નીકળ્યા, ઋષિની સાથે એમણે સ્નાન કર્યું, વિવિધ દાન મહી દેવની પાએ, અને એવું એવી વિધિ છે. આખો રાજકુમારો છે ને એના માટે જ્યાં સ્નાન કરાવે તે તીર્થ સ્થાન પર જાય, ત્યાં બ્રાહ્મણ વગેરે હોય એમને દાન કરવું જોઈએ. તો સુધરી નીકળ્યા નહોતા, હોય પણ દાન કર્યું. વિવિધ દાન મહી દેવ, મહી દેવ મહી એટલે પૃથ્વી, પૃથ્વીના દેવતા એટલે બ્રાહ્મણ, એ તેજસ્વી હોય, તપસ્વી હોય, વિદ્વાન હોય, એવા બ્રાહ્મણ એને દાન આપવું છે. દેશે કાલે કે પાત્રે છે, યોગ્ય દેશ ની અંદર યોગ્ય પાત્ર એને પણ આવેદન પ્રમાણે દાન આપ્યું. એટલે વિચાર કરી ક્યાંથી ભગવાન પછી કાનું કરતું અખરતું અન્યથા કરતું સમર્થ છે ને ભગવાન, ક્યાં તો એ રીતે અથવા તો એમ માને છે કે મારી જે સ્વભાવ વગેરે જયારે વધ કરે તો ખૂબ એની સંપત્તિ હતી, એ સંપત્તિ ભગવાન દાન કરવાને જ ખાસ લઈ આવેલા. અથવા તો આઈ ઓયું તો રાજાઓ જયારે પરદેશ જાય ત્યારે હંમેશા કે એવું નથી કે બધી સંપત્તિ સાથે લઈને જાય, પણ બ્રાહ્મણને વચન આપે કે તમને આ આપ્યું, તમને આ દાન આપ્યું, અયોધ્યામાં આવીને બધું દાન મને લઈ આવ્યું, પછી થી એ તો ભગવાને દાન આપ્યું. બધાને કહ્યું બ્રાહ્મણને જે જગી જોઈએ બધાને વચન આપી દીધું, પાછળ બધા અયોધ્યામાં જઈને પોતાના વચન પ્રમાણે બધું દાન ગ્રહણ કરી લે. એ રીતે વિવિધ દાન બધા બ્રાહ્મણને આપ્યું. અત્યંત ખુશ થઈ ગયા, દુઃખી થઈ ગયેલા ભગવાન. આગળ ચલે રામ લક્ષ્મણ મુનિ સંગા, આમ તો હંમેશા પ્રસન્ન જ હોય ઈશ્વર ભગવાન, પણ તોય પણ આ અહલ્યાનું પ્રસન્ન બન્યા પછી જયારે ઋષિમુનિની સાથે ભગવાન ચાલ્યા ત્યારે ત્યાં તુલસીદાસજી પ્રસન્નતાનું વર્ણન નથી કરતા. ભગવાન થોડાક જરા દુઃખી થઈ ગયા. કેમ થઈ ગયા? કે તો સ્ત્રી પોતે ક્ષત્રિય અને બ્રાહ્મણની સ્ત્રી અને પોતાના ચરણનો પાપ કહેવાય, એક તો સ્ત્રીને ચરણનો સ્પર્શ થાય અને બ્રાહ્મણની સ્ત્રીને, એટલે ભગવાન કાકે પાછો ધર્મ, અને એટલા માટે મનની અંદર જરા દુઃખી થઈ ગયા. પણ એટલા જયારે ગંગાજીને જોયા જગ પાવની, એટલે કહે છે ને જગ પાવની ગંગા, પોતે જગ પાવન છે તોય પણ અત્યારે ગંગાજી છે સર્વને પાવન કરનારા છે, અને માટે એમને જોઈને
हमें स्नान करना अत्यंत आनंद में विशाल बड़ा धूप तम पाप से आ गंगा नदी निंदर स्नान करवा धोल हर की चले मुनि वृंद सहाया स्नान करवा दी वही पास हसमा गया पाप जितो रहे मुनि वृंद सहाया पश्चिम मुनि वृंद हमने आगर जाता है पाठा जाता है मुनि कांगे हमने रक्षा करा हर की चले मुनि वृंद सहाया वही मुनियों ने समूह साथे हर्ष सारे चालवा गया देगी विदेह नगर नियर आया नियर आया नियर नजीक देगी विदेह नगर चंदी जल्दी को चला मारा अने विदेह नु नगर छे मिथिला नगरी ये नजीक आ गई अरे मिथिला नु वर्णन करे छे तुलसीदास जी महाराज पुर रम्यता राम जब देखे हर के अनुज समेत विषे वापी कूप सरित सरनाना सलिल सुधा सम मनि सोपान खास समय ले रहे हैं तुलसीदास जी मिथिला नगरी को वर्णन करे कारण के विदेह रहे भगवान ने खूब हर्षपण से तो चालो बहु सांभव्यू थे का तो विदेह जनक विदेह एट के कोई पण प्रकार देहाध्यास वगर तो के जीवन मुक्त पुरुष से केवी नगर से केवी तमी व्यवस्था करता हे केवी राज्य करता हे कुरुन्नपी न करो न लिप्यते कर्म करे छता पण लेपायमान न था केव हे एवं पण भगवान ने खूब उत्कंठा आदि जोवा माडे एटले हर्ष थी आया અને પૂરરમ્યતા રામ જબ દેખી બીજા બધા તો મુનિ લોકો હતા એટલે પૂરરમ્યતા ટૂંકમાં એમની ધ્યાન આ બધું જાય અનેક વાર આવી ગયા હશે એ સિવાય પણ એમની ધૂની અંદર જ ઋષિ મુનિઓ અને એટલા માટે પણ ભગવાન છે વાત છે જી કિશોર છે પૂરરમ્યતા રામ જબ દેખી આમ તો અયોધ્યા નગરની અંદર ઉછરેલા હતા એટલે એમને આશ્ચર્ય પ્રમાણે એવું જગતમાં કઈ હતું નહીં છતાં મિથિલા નગરી એમને પણ આનંદ આપે એવી હતી બતાવે છે કે કેટલી સુંદર હશે અયોધ્યાની તો કોઈ સરખામણી નથી જગતની અંદર અને છતાં એવા અયોધ્યાનું ઓછળા રામચંદ્ર આગળ ગામડાના નથી આ તો શહેરના છે ને નાગર અને ગામડા છે નગરાજ આગળ એટલે ભગવાન તો નગરમાં ઓછા સોફિસ્ટિકેટેડ રાજકોટની અંદર છતાંય પણ એમને પૂર રમ્યતા રામ જેમ દેખી રામ જે જયારે પૂરની નગરની રમ્યતા જયારે જોઈ હરખે આનંદ સમય એક વિષય બીજા બધાને આનંદ થયો છે ઋષિ મુનિઓને પણ આ લોકોને અત્યંત આનંદ થયો કારણ કે બાળકો છે એટલે એમનો ઉત્કંઠા વધારે હોય અનુજ સમય લક્ષ્મણજી બંનેને ખૂબ ખૂબ વિશેષ આનંદ થયો અને કેવું એમનું નગર છે જે નગરની બહાર છે નગરમાં અંદર પ્રવેશ નથી કર્યો આ બહાર જે નગરની બહારની જે પ્રવેશ છે એનું વર્ણન થઈ રહ્યું છે વાપી કૂપ સરિત સરનાના તો નગરની અંદર હંમેશા જળની ક્યાંય પણ ખોટ ન હોય વાપી એટલે વાવ કુવાઓ સરિત નદીઓ સરળ સરોવરો અનેક પ્રકારના વાવ કુવાઓ નદીઓ સરોવરો એમને ખૂબ બધા જોયા જળાશયો અને એનું જળ કેવું છે સલીલ સુધાર એમની કે કાંક એક એક એમાં તો કોઈ નજીક છે વાસ માટે લીલ બાજીઓ ને જાત જાત કચરો આખી દુનિયાનો ભેગો નહીં વ્યવસ્થાનો ભાવ બતાવે છે સલીલ સુધાર સમય આ દરેક દરેક જળાશય જે છે એનું જળ કેવું છે બતાવે છે ને સુધાર સમય અમૃત જેવું અત્યંત સ્વચ્છ અને મીઠું છે અને એવું તો સ્વચ્છ છે કે જળની નીચે જે હોય ને એ છે એનું તળિયું દેખાય એટલે ભગવાન જોઈ શકે કે ત્યાં જળાશયમાં પ્રવેશ કરવા માટે જે સોપાન હોય ને જે પગથિયા હોય ઘાટ હોય કે પગથિયા હોય એ ઘાટ એ બધા પગથિયા સ્પષ્ટ દેખાય ભગવાન એ કહેવા મણિ સોપાન મણિને સ્ફટિક મણિમાંથી આ બધા પગથિયાઓ બનાવેલા છે અને આગળ વર્ણન કરે છે ગુંજત મંજુમત રસ ભૃંગા પૂજત કલ બહુવરન વિહંગા વરન વરન વિકસે વન જાતા ત્રિવિધ સમીર સદા સુખદાતા ત્રિવિધ સમીર સદા સુખદાતા ભગવાન આગળ જોવા મળ્યા ગુંજત મંજુ મત્ત રસભૃંગા તો ભ્રમરો સતત તો કે ભ્રમરો ગુંજારો કરી રહ્યા છે
અને કેવા છે રસમાં મત ખૂબ ખૂબ બધા ફૂલ છે અને એનું મધ છે એનું પાન કરે અને ભ્રમર પણ અત્યંત મત્ત થઈ ગયેલા છે અને સતત ભ્રમર ગુંજારો કરી રહ્યા છે. એ બતાવે છે કે ત્યાં વન હોય, ઉપવન હોય, બાગ હોય, બગીચા હોય, ખૂબ બધા ફળવાળા પુષ્પવાળા તો કે વૃક્ષો હોય, છોડ હોય અને એને ભ્રમરાઓ રસનું પાન કરીને ગુંજારો કરી રહ્યા છે. ઉજત કલ બહુ ભર ને બિહંગા, અમે જોયું કે અનેક પક્ષીઓ જાત જાતનો કલરવ કરી રહ્યા છે. પક્ષીઓ ઉજત કલ બહુ ભર ને બિહંગા આવી એટલે પક્ષીઓ અનેક પ્રકારના પક્ષીઓ જાત જાતનો આનંદ નથી, કારણ કે એમને ખૂબ ફળ વગેરે ખાવા મળે એટલે પક્ષીઓ પણ આનંદથી કલરવ કરી રહ્યા છે. તો રસનું પ્રાધાન્ય બતાવે છે તો કે આ ભ્રમરોથી, ફળનું પ્રાધાન્ય બતાવે છે પક્ષીઓથી. વરન વરન વિકસે બન જાતા, અને જળની અંદર નજર કરો જે જળાશય છે એમાં સ્વચ્છ જળ તો છે પણ ત્યાં પણ સૌંદર્ય અને સુગંધ છે. અનેક વર્ણ વન જાતા, અનેક પ્રકારના અનેક વર્ણ, ક્યાંય શ્વેત હોય, કોઈ નીલ હોય, કોઈ પીત હોય, કોઈ વગેરે રોહિત લાલ હોય, એવા જાત જાતના કમળ છે, અનેક રંગના કમળો ત્યાં આગળ જળની અંદર વિકસેલા છે. અને એને ત્યાંની જે પવન વાઈ રહ્યો છે તો કે આ જે કમળ છે એની અંદર જે સુગંધ પ્રસરે છે એ સુગંધના ભારથી લગાયેલો જે સમીર છે ને એ પણ બહુ મંદ મંદ વાઈ રહ્યો છે. મંદ શીતલ સુગંધ આવો ત્રિવિધ ત્રણ પ્રકારનો અને ત્રણ ગુણ વાળો જે વાયુ છે ત્યાં આગળ વાઈ રહ્યો છે. સુમન વાટિકા વાગવન વિપુલ વિહંગ નિવાસ, ફૂલત ફલત સુપલ્લવત સોહત પુર ચહુ પાસ. સુમન વાટિકા ભાગવન, સુમન એટલે પુષ્પ, પુષ્પ વાટિકાઓ, વાઘ વન આવી રીતે પેલા વન આવે પછી બાગ આવે પછી ફૂલ વાટિકાઓ આવે, અથવા તો વનની આસપાસ ઉમન હોય વાટિકાઓ હોય. વિપુલ વિહંગ નિવાસ અને ખૂબ બધા પક્ષીઓનો જ્યાં આગળ નિવાસ છે. ફૂલ તો ફલત સુપલ્લ બધા, તો વાટિકાઓની અંદર ફૂલ છે, પછી ઉપવનની અંદર ફળ છે અને વનની અંદર પલ્લવો છે, સુંદર છે બધા પલ્લવિત વૃક્ષો છે. સુહદ પુર ચમુપાસ, આમ નગરની ચારે પાસ આ બધી વસ્તુઓથી નગર અત્યંત શોભાયમાં આવી છે. બનૈન બરન તનગર નિકાઈ, જહાં જાઈ મન તહે લોભાઈ, ચારુ બજાર વિચિત્ર અંબારી, મની માયા વિધિ જનુ સ્વકર સવારી, પોતે જ વર્ણન કરે છે, નગરનું વર્ણન કરે છે. બનાવીને બારણ હતો નગર નિકાય, નિકાય એટલે સુંદરતા, આ નગરની સુંદરતાનું તો વર્ણન જ થઈ ન શકે, અવર્ણનીય નગરની સુંદરતા છે. જ્યાં જાય મને તહે લોભાઈ, કહે વર્ણન કરવા માટે મન સ્થિર થવું જોઈએ ને, ક્યાંક જોઈએ અને આપણા મનમાં વિવેક હોય અને ત્યારે આપણે વર્ણન કરી શકીએ ને. આ તો મન જ્યાં જાય તેવું લોભાઈ જાય અને એવું મગ્ન થઈ જાય કે વર્ણન કરનારો હાજર જ ના હોય, અને એટલા માટે આ નગરનું વર્ણન કોઈ પણ રીતે થઈ શકે એમ નથી. ચારુ બજાર વિચિત્ર અંબારી, સુંદર બધા બજાર, નીચેની બધી દુકાનો ને બજાર છે, એની ઉપર જે હોય ને એને અંબારી કહેવામાં આવે, એની ઉપર જે હોય ને અટારી કહે છે. આવી જાતની એ લોકોની ટર્મિનોલોજી છે. ચારુ બજાર વિચિત્ર અંબારી, સુંદર બજાર છે, એની ઉપર વિચિત્ર બધી અંબારીઓ છે. મણિમય વિધિજનો સ્વકર સમારી, મણિમય આ બજારની બધી દુકાનો છે એ બધી સામાન્ય રીતે, એટલે હવે શિલ્પકળાની વાત કરે છે, સ્થાપત્યકળાની વાત કરે છે, કે વિધિજનો સ્વકર સમારી, જાણે કે વિધિ એટલે બ્રહ્માજે પોતાના હાથે જ આ બધી વસ્તુઓને તો કે ન રચના એને કરી હોય, આમ અનેક પ્રકારના મણિથી તો જડેલી એવી રીતે સુંદર શોભાયમાન આ બધી દુકાનો છે, બજારો છે. હવે આગળ વેચાણ નગરનું વર્ણન કરે, ભગવાન નગરમાં નથી આવ્યો, પોતે જ વર્ણન કરે, કારણ કે પછી વર્ણનો ચાન્સ નહીં મળે, ભગવાન તો બહાર જ છે, પણ ભગવાનની સાથે વાત બીજાનું વર્ણન એ કહી શકતા નથી. એટલે હજી તો રામચંદ્રજી એ મુનિવૃંદે નગરમાં પ્રવેશ નથી કર્યો, પણ પોતે જ વર્ણન કરેલા છે, કારણ કે પાછળથી જે આવશે એમાં નગરનું વર્ણન કરવાનું એમને એમને તક નહીં મળે, બીજા બધા વર્ણન એમને એમાં ફસાઈ જશે, એટલે અત્યારથી કહી રહ્યા છે.
धनिक बनिक वर धन दसमान बैठे सकल वस्तु लैनाना चौहट सुंदर गली सुहाई संतत रहहि सुगंध सिचाई मंगलमय मंदिर सबके रे चित्रित जनुरति नाथ चिते रे पुर नर नारि सुभग सुचि संता धर्म शील ज्ञानी गुणवंता वही बाजार में वर्णन करता कहते आगे ऊपर ने अटारियों ऊपर ने पेहरी भाई बोली यानी अंदर तो शेष लोगों का विस्तार धनी का बनी का वर्ण धन का समान जगत तो कहे हमारा जो व्यापारी से क्या है बनी का वर्ण व्यापारी वाला जे धनी का जे धन धन तो कुबेर कुबेर समान धन धान्य धन थी धनाढ़ बता व्यापारी से दुकान अंदर बैठे सकल वस्तु लेना अनेक प्रकार माल सामान लेने बता व्यापारी दुकान में बैठे राजे चौहट सुंदर गली सुहाय वही शेरी नु वर्णन करता कहे कि चार बाजू जे चौकड़ी होटले कि ज्यादा शेरी बड़ी मलती हो चौहट सुंदर गली सुहाय शू कहवा चौटाओ चौटाओ शेरी है बहु सुंदर स्वच्छता तो प्रश्न नहीं है वर्णन करे स्वच्छ एट स्वच्छता आंखे उड़ी वगे पर एट पूरत नहीं संत रहे सुगंध सिंचाई आ शेरी जल नो छिड़काव तो करे ये तो पहला सफाई करे पीछे जल छिड़काव तो थे जल नो छिड़काव ए सफाई बात नहीं करता जल नो छिड़काव तो अत्यंत साफ तो मत जनक राजा नगर में जल नो छिड़काव नहीं तो सुगंध सिंचाई सुगंधी जल नो छिड़काव थी रो चाहे बाजू थी शेरी में सुगंध आ रही है शेरी पी घर तरफ नजर करे मंगलमय मंदिर सबके रे बधा मंदिर के बधा घर कहे मंगलमय आनंद आनंद सतत फैलायेलो रहे આપણે કોઈક દિવસ આપણા ઘરમાં મંગાવતા તોરણ આપણે કે આસોપાલા તોરણ બાંધીએ પછી સાથિયા પૂરીએ એવું નામ મંગળ તો મંગળ પ્રસંગ બનવાનો હોય ત્યારે આપણું ઘર પણ મંગળમય બની જાય આ તો મંગળમય મંદિર સબકેરે બધા મંદિરો બધા ઘરની અંદર આવા બધા મંગળ જે ચિહ્ન છે એ બધા ધ્વજા પતાકા બધાથી યુક્ત બધા લોકોના મકાન છે ચિત્ર જનુરતિનાથ ચિત્રે આ દુકાનો એવી સ્વયં બ્રહ્માજી રચી હોય અને આ બધા એમના ઘર કહેવાય છે જેને કામદેવ સ્વયં આવીને એ બધાને ચિત્રિત ન કરે હોય પુરંદર નાર સુભગ સુચિ સંતા એટલે શહેરમાં સ્વચ્છતા છે સુઘડતા છે સુંદરતા છે મકાનો બધા સુંદર છે સુંદર શણગારેલા છે તો અંદર એના લોકો કહેવાય પુરંદર નાર સુભગ સુચિ સંતા પુરના નરનારીઓ પણ બરોબર એને અનુરૂપ છે સુભગ સુચિ સંતા સુંદર શુદ્ધ અને સંત એટલે કે ધર્મશીલ છે ધર્મશીલ શુદ્ધ છે સંત છે ધર્મશીલ છે જ્ઞાની છે ગુણવાન છે બધા નગરના બધાની અંદર પૂરેપૂરા છે તો પુરંદરનારી સુભગ સુચિ સંતા બધા સ્વચ્છ છે જોડે બહારની સુચિ બંને પ્રકારની છે બાહ્ય સુચિ પણ છે અંત સુચિ પણ છે બધા ધર્મનું પાલન કરનારા છે બધા જ્ઞાની એટલે કે શાસ્ત્રના પણ જ્ઞાની છે વિદ્વાન છે ગુણવંતા અને જ્ઞાનને જેણે પોતાના જીવનમાં આચરણમાં ઉતાર્યું છે એવા ગુણવાન આ બધા નગરના નરનારીઓ છે આમ નગરના જે નગરજનો છે એ પણ બરોબર નગરને અનુરૂપ છે હવે ફરતા ફરતા જનક રાજાના નિવાસ તરફ આવે છે એટલે કહે છે અતિ અનુપ જન જનક નિવાસુ વિત કહી વિબુધ વિલોકી વિલાસુ વિત કહી વિબુધ વિલોકી વિલાસુ
भूत चकित चित कोट विलोकी सकल भुवन शोभा जनु रोकी अति अनूप जहाँ जनक निवास जहाँ जनक राजा नो निवास अनु राज मेल तो आखू शहर अनुपम छे आ तो अति अनूप એટલે એની કોઈ ઉપમા જ નથી એવો જનક રાજાનો જે નિવાસ છે વિશે કહી વિબુધ વિલો કે વિલાસ તેનો વિલાસ જે છે તેની સમૃદ્ધિ જે છે એને જોઈને દેવતા પણ ચકિત થઈ જાય શબ્દ બની જાય ઘરે આવું તો ક્યાંય પણ એમને જોવામાં આવ્યું નથી ખૂબ ચકિત અને આપણે નજર કરીએ એમના કોર્ટ પર એમના દિવાલો પર એમના નિવાસ સ્થાન પર ભૂત ચકિત ચિત્ત ખોટ વિલોકી અને એમનો આ નિવાસ એમનો રાજમહેલ છે એને જોઈને આપણું ચિત્ત અત્યંત સ્તબ્ધ બની જાય છે ચકિત બની જાય સકલ ભુવન શોભા જનુ રોકી જેને કે આ મકાન એવું છે એમનું રાજમહેલ આખા જગતની શોભાને રોકી ના પાડી હોય શોભા અહીંયા રોકાઈ આગળ જતી જ નથી જગતની જે શોભા છે અહીંયા આગળ સ્થિર થઈ ગઈ એથી આગળ શોભાની કોઈ સીમા નથી અવધિ આવી ગઈ ધવલ ધામ મણિપુર ટપટ સુઘટિત નાના ભ્રાંતિ સિય નિવાસ સુંદર સદન શોભા કિમી કહી જાતી તો સીતાજી નિવાસ છે એની તો વાત શું કરવી તો ખબર ખામ પૂરટ પટ એવું કહેવાય છે જમાનાની અંદર એવું કઈ હશે એ ઘરની અંદર ખાસ શોભા કરવા માટે જેમ આપણે પેનલિંગ બધું કરતા હોય એટલે આ દિવાલો હોય એને પેનલિંગ કરે એટલે જાત જાતની બધી લાકડાની એ જમાનાની અંદર એટલે સરસ સરસ વસ્ત્રો જો કે આ દિવાલ છે છત છે આ બધાને સુંદર વસ્ત્રોથી શણગારવામાં આવે ધવલ ધામ મણી પૂરટ પટ અને વસ્ત્રો પણ કેવા સુંદર મણી જેની અંદર જડેલા છે એવા મણીથી જડેલા જે પટ એટલે કે વસ્ત્રો જે છે એનાથી અન્ય દિવાલો અને છતના બધી વસ્તુઓ સીતાજીનું નિવાસસ્થાન છે ખાસ આવી રીતે શણગારવામાં આવ્યું છે સુઘટ નાના મહંતિ આ અનેક રીતે સુંદર રીતે શોભાયમાન છે સિંહ નિવાસ સુંદર સદન સીતાજીનું નિવાસ છે સુંદર નિવાસસ્થાન છે શોભા કિમી કહી જાતી એની શોભાનું તો પણ વર્ણન કુસરેનું વર્ણન થઈ શકે એમ નથી જોવે ત્યારે ખબર પડે આવી રીતે સીતાજીનું સુંદર નિવાસસ્થાન છે ઘણી પછી હજી વર્ણન ચાલુ રાખે છે એમનું તો એમના રાજમહેલના દરવાજા છે અને એ રીતે હવે એની વ્યવસ્થાનું વર્ણન કરે છે સુંદરતાનું વર્ણન કરે ભાઈ બધું સુંદર હોય પછી આને કોઈ ચોરી લૂંટી જતા હોય ના કરે વ્યવસ્થા જોઈએ રાજા છે ને રક્ષણ કરનારો છે એ રાજની વ્યવસ્થાની વાત કરે છે સુભગ દ્વાર સબ કોઈ સકપાટા ભૂપ ભીર નટ માગર ભાટા ભૂપ ભીર નટ માગર ભાટા બની વિશાલ બાજી ગજ સાલા બની વિશાલ બાજી ગજ સાલા હય ગજ રથ સંકુલ સબ કાલા હય ગજ રથ સંકુલ સબ કાલા સુર સચિવ સેન પબુ તે રે સુર સચિવ સેન પબુ તે રે નૃપ ગૃહ સરિસ સદન સબ કે રે નૃપ ગૃહ સરિસ સદન સબ કે રે પુર બાહિર સર સરિત સમીપા પુર બાહિર સર સરિત સમીપા ઉતરે જહ તહ વિપુલ મહી પા ઉતરે જહ તહ વિપુલ મહી પા ઓવે આ જનક રાજાને વ્યવસ્થાનું વર્ણન કરે છે રક્ષક છે ને તો કે રાજા છે તો પ્રજાના પતિ છે સુભગ દ્વાર સબ પુલિસ કપાટ એ બધા જે નગરજનોના રાજમહેલ છે નગરજનોના મંદિર છે બધાના સુંદર દ્વાર છે પોલીસ કપાળા પોલીસ અને વજ્ર જેવા દ્વાર છે ગમે તેવા દ્વાર નથી એટલે કે બધાનું રીતે રક્ષણ કરવામાં આવે છે
સુંદર તો છે પણ છતાં વજ્ર જેવા કઠોર અને એવા તો કે અભેદ્ય આપણા દ્વાર છે. અને રાજાના મહેલની તો શું વાત કરે છે કે ભૂપ ભીર નટ નાગત ફાટા, ખબર પડે પણ ભીર જામની રાજમહેલમાં તો રાજાઓ અનેક બધા રાજાઓ આવેલા છે, એ સિવાય પણ આ સ્વયંવર સિવાય પણ તે હંમેશા રાજાઓ બધા નાના મોટા રાજાઓની ભીડ હોય, જનક રાજા માટે એમનું કે ભાવ આવતો હોય કે પૂછવા આવતું હોય કે કઈ નહીં, એટલે અનેક રાજાઓ નટ તો બધાને ભગવાન એમાં રાજાને ખેલ દેખાડવા માંગતા હોય, માં ગજાને એમનું વર્ણન કરનારા ભાટ એટલે એવી તેમની સ્તુતિ ચારણ વગેરે એની હંમેશા ભીડ રાજનો લાગેલી હોય. અને વળી એમની ગજશા બની વિશાલ બાજી, ગજશાળા બાજી એટલે કે અશ્વ ગજ એટલે અશ્વશાળા અને હયશાળા જેને કહે, હયશાળા એટલે ઘોડાઓની જે આખી ઘોડાઓ હયશાળા ઘોડાઓને રાખવાનું સ્થાન, ગજે હાથીઓ કેટલી વિશાળ કે ઘોડાઓ અને હાથીઓની આ શાળા છે, હય ગજ રથ સંકુલ સબકાળા અને એટલી બધી એટલે ઘોડા અને હાથીઓથી હંમેશા ભરપૂર, ક્યારેક ખૂટે જ નહીં, ગમે એટલા રાજધારો કે હુમલો કરવા માટે સેના નહીં જાય તોય પણ એ તો એટલું એટલું જ હય ગજ રથ સંકુલ સબકાળા સર્વકાળ હંમેશા હાથીઓ ઘોડાઓ રથો છે હંમેશા ભરેલી જ રહે. સૂર સચિવ સેના બહુ ધેરે તો અનેક બધા અમને સચિવ એટલે કે અનેક બધા મંત્રીઓ અનેક સેનાપતિઓ ખૂબ બધા મંત્રીઓ સચિવો સેનાપતિઓ નૃપગૃહ શરીર સદન સબ કેરે આ બધા સેનાપતિઓ અને મંત્રીઓ છે એમના પણ એમના મકાનમાં કેવા કારણ કે રાજવેલ ન હોય એવા એટલે સમૃદ્ધિ બતાવે છે એમની. પૂર બાહિર સરસ સરિત સમીપા હવે વળી પાછા પૂરની બહાર આવી ગયા એટલે નગરનું વર્ણન કરીને કહે છે કે સીતાજીનો સ્વયંવર છે અને એટલા માટે દેશ દેશમાંથી અનેક બધા રાજાઓ આવેલા છે એ રાજાઓને નગરની અંદર ઉતારો નહીં નગરની બહાર ઉતારો છે. રાજાઓ દરેક જણ પોતપોતાની બધી સેના અને પોતપોતાની બધી શું કહેવાય એને રેચી એટલે બધો એનો શું કહેવાય પરિવાર વગેરે લઈને આવ્યા હોય અને એટલે બહાર બધાનો ઉતારો ક્યાં ખૂબ બધા જળાશયો નદીઓ હોય સરોવરો હોય એ બધાના કિનારે પૂર્વ સર સારી તક જળાશયો નદીઓની પાસે કિનારા પર આ બધા રાજાઓનો ઉતારો છે. ઉતારે જ્યાં ત્યાં વિપુલમાં અહીં ખૂબ બધા રાજાઓ આ બધા કિનારાને યોગ્ય સ્થાન જોઈને બધા ત્યાં ઉતારો કરેલો છે. હવે આપણા ભાઈ આ નગરનું વર્ણન પૂછ્યું તો એ જ રામચંદ્રજી આવેલા આ ઋષિઓ સાથે એની વાત કરે છે. દેખી અનુપ એક અંબરાઈ, સબ સુપાસ સબ ભાંતિ સુહાઈ, સબ સુપાસ સબ ભાંતિ સુહાઈ, કૌશિક કહેઉ મોર મનુમાન, કૌશિક કહેઉ મોર મનુમાન, ઇહાં રહી રઘુવીર સુજાન, ભલે હી નાથ કહી કૃપા નિકેતા, ભલે હી નાથ કહી કૃપા નિકેતા, ઉતરે તહ મુનિ વૃંદ સમેતા, ઉતરે તહ મુનિ વૃંદ સમેતા, વિશ્વામિત્ર મહામુનિ આયે, વિશ્વામિત્ર મહામુનિ આયે, સમાચાર મિથિલાપતિ પાયે, સમાચાર મિથિલાપતિ પાયે. આમ નગરની બહાર બધી નદીઓ છે સરોવરો બધાના કિનારે અનેક બધા રાજાઓનો પડાવ છે. દેખી અનુપ એક અંબરાઈ એટલે આ મુનિઓનું વૃંદ છે, વિશ્વામિત્ર ઋષિ વગેરે પણ કોઈ સારું સ્થાન શોધતા હતા ઉતારવા માટે, એ ઋષિઓની સાથે આવેલા છે ને એટલે સીધે સીધા નગરમાં જતા નથી, અમે રાજાનું તો હંમેશા એમને બોલાવો જોઈએ એટલે આમ કોઈ પણ રીતે જોવા જઈએ, તો ઋષિ પણ છે જેમનું સ્વાગત થવું જોઈએ, અથવા તો રાજા ચક્રવર્તીના રાજકુમારો છે એટલે રાજાઓ જ છે પણ ગમે તેમ તેનું ઉભા ન રહે એટલે એ અમને પણ સચવા એ માટે પહેલા નગરની બહાર જ ઉતારો કરે છે, એને માટે સારું સ્થાન શોધી રહ્યા છે. અને શોધતા શોધતા દેખી અનુપ એક અંબરાય, અંબર એટલે આંબાવાડી, સુંદર આંબાવાડી એમની અનુપ જેની કોઈ ઉપમાન નથી, સુંદર આંબાવાડી હોય, સબ સુપાસ સબ ભાંતિ સુહાઈ, બધી જગ્યાએ બધી રીતે સુંદર હતી અને બધી સુવિધાઓ પણ હતી ત્યાં આંબાવાડી હશે અને આ બીજા બધા ધમાલ જેવા રાજાઓને બધા દૂર હશે.
એકાંત સ્થળની અંદર હશે અને બધી જાતની સુવિધા પણ ત્યાં આગળ હોય, ત્યાં આગળ વાવ હશે, કુવાઓ હશે, જળાશય વગેરે હશે અને હવે ત્યાં સુંદર પક્ષીઓ કલરવ કરતા હોય. આવી સુંદર સ્થળની નજર જોયું કે કોઈ કારણ હોય ત્યાં કોઈ આવ્યું નહોતું, અને માટે કૌશિક કહેવું મોર મન માના. કૌશિક એટલે વિશ્વામિત્ર ઋષિ કહે છે કે આ જોઈને બસ મારું મન માની ગયું છે, આ બહુ સરસ સ્થળ છે. યહાં રહીએ રઘુવીર સુજાના, કે રઘુવીર છાણા છો એટલે રઘુવીરને કહે છે હે સુજાન, કે અહીંયા રહીએ આપણે અહીંયા રહી જઈએ એમ પૂછે છે. એટલે વિશ્વામિત્ર ઋષિ રામચંદ્રને કહે છે આ બહુ સરસ છે, મને બહુ ગમી ગયું, આપણે અહીંયા રહી જઈએ. ભલે નાથ કહી કૃપા નિકેતા, કૃપા નિકેત છે ને એટલે કૃપાસાગર રામચંદ્ર, ભલે નાથ ભલે સ્વામી, કારણ કે આજ્ઞાનું પાલન થાય બંને રીતે પરસ્પર નાથ. એટલે વિશ્વામિત્ર ને પણ સ્વામી છે એટલે રામચંદ્રને પણ સ્વામી. વિશ્વામિત્ર પોતાના સ્વામીને કહે છે કે આપણે રહી જઈએ, રામજી પોતાના સ્વામીને કહે છે કે જરૂર, ગુરુજીને કહે છે કે હા ભલે નાથ કહી કૃપા નિકેતા, એ ઋષિને પ્રસન્ન કરવા જઈએ એમનો હેતુ છે, કૃપાના નિકેતન છે. અને માટે જે પણ રીતે ઋષિઓ પ્રસન્ન થાય એ રીતે હંમેશા એમનું વર્તન છે. શું કરે મુનિવૃંદ સમેત, બીજું કઈ શોધી ના કાઢે અમે મુનિવૃંદ સમેત, ઋષિઓનો જે વૃંદ છે એની સાથે જ ભગવાન કરે. બધી વખતે આવે ત્યારે પણ એની સાથે, સ્નાન પણ સાથે કરે, ગમન પણ એની સાથે, ઉતારો પણ એની સાથે, બધું. વિશ્વામિત્ર મહા મુનિ આયે સમાચાર તરત, અને મિથિલાનો રાજા છે, વ્યવસ્થા બધી તરત ખબર પડી ગઈ જનક રાજાને કે આ મહામુનિ, આમાં મુનિ પણ નહીં વિશ્વામિત્ર મહા, અમે મુનિનું નામ સાંભળીને ધ્રુજા રાજા એટલે કે બરોબર કઈ આપણાથી અનાદર ના થઈ જાય. આ તો મહામુનિ ભાઈ વિશ્વામિત્ર બહુ પ્રસિદ્ધ, જેવા રાજાને ખબર પડી, કારણ કે એમને પોતે પણ એમને નિમંત્રણ આપેલું હતું. રાજાને ખબર પડી કે મહામુનિ વિશ્વામિત્ર આવ્યા છે, સમાચાર મિથિલાપતિ પાસે, મિથિલાપતિને તરત સમાચાર મળી ગયા. સંગ સચિવ સુચિ ભૂરિભટ, ભૂસુર વર ગુર જ્ઞાતિ, ચલે મિલન મુનિ નાયક હી, મુદિત રાઉ એહી ભાંતિ સિયાવર, રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ તમ સંતન કી જય. સંગ સચિવ સુચી ભૂરી ભટ, રાજા એમનો સત્કાર, એમના દર્શન માટે ગયા અને એકલાંથી ગયા, જો જાણે છે કે એમને બધી ખબર છે સાથે કોણ આવે છે. હવે રામજી પણ આવી રહ્યા છે, રામ લક્ષ્મણજી પણ આવે છે, એટલે કે ચક્રવર્તીના રાજકુમારો આવે છે અને મહામુનિ પણ આવે છે. એટલે બંનેનો એક તો બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ છે અને બીજા ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ છે, એટલે બંનેને તો સત્કાર થવો જોઈએ. રાજા સત્કાર માટેની બધી જ એમની એમનો પરિવાર છે લઈને જાય. સંઘ સચિવ એના મંત્રીઓ છે, સુચી કેવા છે, પવિત્ર બધા મંત્રીઓ છે, ગમે તેવા એમના મંત્રીઓમાં કેવા છે, ધર્મનિષ્ઠ છે, પવિત્ર છે. ભૂરી ભટ્ટ અનેક બધા સૈનિકો, અનેક બધા યોદ્ધાઓ છે એમના લઈને જાય, કારણ કે આમ રાજાનું પાસે એમની ઐશ્વર્ય તો ખરું જ ને, એ પોતે પણ ચક્રવર્તી હતા, મહાન રાજા હતા. એને એમ કહે છે કે એ તો કદાચ રાજાએ પોતે આ સૈનિકોને કે સેના લઈ જવાનો હેતુ નહીં હોય, પણ જેવા રાજા નીકળ્યા એમના સચિવો સાથે એટલે આપોઆપ બધા સેનાપતિઓને બધાએ જોયું કે રાજાએ તરત જ જોડાઈ ગયા છે. કારણ કે એ લોકોની ચિંતા હોય શીખ્યો હોય, કારણ કે અનેક બધા રાજાઓ આવેલા છે ખૂબ બધા, અને એટલા માટે કંઈ કહેવાય નહીં, અને એટલા માટે રાજાનું રક્ષણ કરવા માટે આપ્યો સેનાપતિ હંમેશા એમની સાથે જોયા. ખૂબ બધા સેનાપતિઓ યોદ્ધાઓ પણ સાથે હતા. ભૂસુર, ભૂસુર એટલે ભૂ એટલે પૃથ્વી, પૃથ્વીના દેવતાઓ પણ બ્રાહ્મણ, ભૂસુરવર આ બ્રાહ્મણો પણ શ્રેષ્ઠ, ભૂસુરવર શ્રેષ્ઠ બ્રાહ્મણ, ગુર પછી ગુરુ એટલે એમના જે પુરોહિત, જ્ઞાતિ જ્ઞાતિ એટલે પોતાના કુળના જે બધા તો કે પિતૃય વગેરે જે હોય એ બધાને લઈને પણ એમ બધા ઠાઠ માઠ સાથે જનક રાજા તો કે ચલે મેલે ને મુનિ નાયક, મુનિઓના પણ નાયક છે ને, મુનિઓના પણ ઈશ્વર જે વિશ્વામિત્ર ઋષિ છે, એમને મળવા માટે, એમના દર્શન કરવા માટે એમને નિમંત્રણ આપવા માટે જનકરાજ બધા ઠાઠ માઠ સાથે ગયા. મુનિ કરાવ એવી ભાંતિ, અને એ જ પ્રસન્નતાથી જેવું કે હા મહામુનિ આવી રહ્યા છે, અને મારે અત્યંત પ્રસન્નતાથી આવી રીતે ઠાઠ માઠ સહિત ઐશ્વર્ય સહિત રાજા એમને મળવા માટે ગયા. પાઈન કેહી ગતિ પતિત પાવન રામ ભજે સુનુ સખ મના, પાઈન કેહી ગતિ પતિત પાવન રામ ભજે સુનુ સખ મના, ગણ
अधिका अजामिल व्याद गीध गजादि खल तारे घना आभीर जमन की रात खस स्वपचारि अति अजरूप जय आभीर जमन की रात खस स्वपचारि अति अजरूप जय कही नाम बारक ते पावन हो ही राम नमनिते कही नाम बारक ते पावन हो ही राम रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जय गावहि रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जय गावहि कलिमल मनोमल धोइ बिनु शम राम धाम सिधावहि कलिमल मनोमल धोइ बिनु शम राम धाम सिधावहि सत पंच चौपाई मनोहर जानी जो नर उर घर सत पंच चौपाई मनोहर जानी जो नर उर घर दारुण अविद्या पंच जनित विकार श्री रघुबर हर दारुण अविद्या पंच जनित विकार श्री रघुबर हर सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो सो एक राम अकाम हित निर्वाण प्रद सम आन को सो एक राम अकाम हित निर्वाण प्रद सम आन जाकी कृपाल वले सते मति मंद तुलसी दास जाकी कृपाल वले सते मति मंद तुलसी दास पायो परम विश्राम राम समान प्रभु नाही कहू पायो परम विश्राम राम समान प्रभु नाही कहू मौसम दीनन दीन हित तुम समान रघुवीर तुम समान रघुवीर अस विचारि रघुवंश मनि अस विचारि रघुवंश मनि अरहु विषम भव वीर अरहु विषम भव वीर कामिहि नारि पियारि जिनी कामिहि नारि पियारि जिनी लोभिहि प्रिय जिनी ना लोभिहि प्रिय जिनी ना तिनि रघुनाथ निरंतर प्रिय तिनि रघुनाथ निरंतर प्रिय लागहु मोहि राम सियावर राम चंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय यत् पूर्वं प्रभुणा कृतं सुकविना यत् पूर्वं प्रभुणा कृतं सुकविना श्रीशम्भुना दुर्गमम् श्रीशम्भुना दुर्गमम् श्रीमद्रामपदाब्ज भक्तिमनिशम् श्रीमद्रामपदाब्ज भक्तिमनिशम् प्राप्यैतु रामायणम् प्राप्यैतु रामायणम् मत्वा तद्रघुनाथ नाम निरतम् मत्वा तद्रघुनाथ नाम निरतम् स्वान्तस्तमश्शान्तये स्वान्तस्तमश्शान्तये आशाबद्धमिदं चकार तुलसी आशाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसम् दासस्तथा मानसम् पुण्यं पापहरं सदाशिवकरम् पुण्यं पापहरं सदाशिवकरम् विज्ञानभक्तिप्रदम्
विज्ञान भक्ति परम माया मोहमलापहं सुविमलम् माया मोहमलापहं सुविमलम् प्रेमाम्बुपूरं शुभम् प्रेमाम्बुपूरं शुभम् श्रीमद्रामचरित्रमानसमिदम् श्रीमद्रामचरित्रमानसमिदम् भक्त्यावगाहन्ति ये भक्त्यावगाहन्ति ये ते संसारपतङ्गघोरकिरणैः दह्यन्ति नो मानवा पूर्णमादाय पूर्णमेवावशिष्यते।